પણ એમને હું ફોન કરીને કેમ છો તો નહીં પૂછું, પણ એવું પૂછીશ કે શું થયું. ટાઈમ મશીન મળી જાય તો તમે કોને પ્રપોઝ કરશો? જે આ મળે. રોમેન્સ કરવાની સૌથી વધારે મજા આમાંથી કોની સાથે આવી? મલ્હાર, તુષાર કે ધ્વની? બિકોઝ અમને ખબર હતી કે ચીકુ ઓલરેડી છે. કોણે એક્ટિંગ શીખવાની છેક કક્કાથી શરૂઆત કરવી જોઈએ? નિર્મલ પટેલ. કોણ તમને ડિનર ડેટ પર લઈ જાય તો તમે ના જ જાઓ? એ મિત્ર કડવી, બી હેમંત દવે, સી મલ્હાર ઠાકર. તું લઈ જઈશ મને. કિંજલની એક સ્ટ્રેન્થ અને એક વીકનેસ. બહુ બોલે. તમારી ટીમમાં આવા એક બે જણ છે. કઈ એક્ટ્રેસને સ્ટાઇલ કન્સલ્ટન્ટની ખરેખર જરૂર છે? હેલો, ગુડ ઇવનિંગ, નમસ્કાર, કેમ છો? ભાઈ, શિયાળાની આ મજાની ઋતુ છે, ઠંડી અત્યારે તો એવી સરસ આમ કડકડતી પડે છે કે આપણને બે ચાર ગોદડામાંથી નીકળવાની ઈચ્છા જ ના થાય. અને ખાસ કરીને આ સાંજ જ્યારે હાથમાં ગરમ ગરમ ચાની ચુસ્કી હોય અને આવી રીતે સામે ઢળતો સૂરજ હોય, થોડું થોડું કેસરી અંધારું હોય, કેટલી સરસ મજાની આ મોસમ છે. અને આ મોસમમાં સૌથી કદાચ ઉત્સુકતાભરી વાત એ હોય છે કે કેટલાક મનપસંદ વ્યક્તિઓ જોડે વાત કરવાનો તંતુ સાધી શકાય છે. ઢળતા સૂરજની આ સાખે અને જૂના અને નવા સંબંધોની પાંખે આ સંવાદમાં તમારું સ્વાગત છે. હું છું નૈષદ અને આ છે જલસો, ધ ફાસ્ટ ગુજરાતી મ્યુઝિક એપ. જલસો ઉપર અમારો આ બહુ જ લોકપ્રિય ઉપક્રમ શુદ્ધ દેશી સંવાદ, જેમાં અમે અમારે ત્યાં આમંત્રિત કલાકારો સાથે મન ભરીને ખુલ્લા દિલથી ખુલીને વાતો કરતા હઈએ છીએ. વિષય ફિલ્મોનો હોય છે, પણ તમને ખ્યાલ જ છે અમે ફિલ્મો સિવાયનું બધું જ પૂછીએ છીએ. સો આજની આ સરસ મજાની શિયાળાની સાંજે, જાન્યુઆરી મહિનાની લગભગ આ 21મી તારીખની, આમ જેને કહેવાય કે હવે એમ તો એમ કહેવાય ઉત્તરાયણ પછી શિયાળામાં ઠંડી જતી રહે, પણ ઋતુચક્ર જે રીતે બદલાયું છે, ઉત્તરાયણ પછી હવે ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે, એ દોરમાં આપણે છીએ અને સરસ મજાના લોકોની આસપાસ છીએ. આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે અને મારી સાથે બહુ જ દિલથી સ્વાગત કરો એ સરસ મજાના લોકોનું, કેટલાક પ્રિય નામોનું, કેટલાક મનપસંદ સંબંધોનું, અને આમાંથી કેટલાક તો એટલા બધા પ્રિય સંબંધો છે કે જેમની સાથે જ્યારે પણ વાતો કરવાનો મને મોકો મળે છે, મારા દિલને, મારા કામને ખરેખર સુકૂન પહોંચે છે. બહુ જ દિલથી આવકારો મારી સાથે આજે એ ફિલ્મના કલાકારો કે જે તમારી નજીકના સિનેમા ઘરોમાં ખૂબ જ સક્સેસફુલી ચાલી રહી છે. પ્લીઝ વેલકમ the director and actor of the movie Kem Cho. For the first time in the house, એટલે લગભગ અમે ખબર નથી 30-40 શુદ્ધ દેશી સંવાદ કરી નાખ્યા, અને દરેક વખતે રાહ જોતા હતા કે એમની સાથે વાત કરવાનો મોકો મળે. બે ચાર વાર એવા કારણો આવ્યા તો એ ન આવ્યા, આજે કારણ અને એ બંને આવી ગયા છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ કાઉચ, કિંજલ રાજપ્રિયા, તુષાર સાધુ ઓન માય લેફ્ટ એન્ડ માય રાઈટ, માય વેરી ગુડ ફ્રેન્ડ, મારા ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ જેવા, માય મેન્ટર, માય ફ્રેન્ડ વિપુલ શર્મા સાહેબ. ઓકે, સો વેલકમ યુ ઓલ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. આમ તો આ બધું જ મૂવી પહેલાં ઈચ્છા હતી કે સરસ મજાની વાતો થાય, પણ પછી કોઈક રીતે સંજોગો એવા ઊભા થયા કે ન કરી શક્યા. પણ અત્યારે મને આનંદ એ વાતનો છે કે મૂવી, હું જસ્ટ વિપુલભાઈ સાથે વાત કરી રહ્યો હતો, મૂવી ઇઝ રિયલી ડુઈંગ વેલ અને ખાસી સક્સેસફુલી, ખાસી બેક જઈ રહી છે. સો પહેલાં તો વિપુલભાઈ, તુષાર, વોટ્સ ધ ફિલિંગ? બહુ જ મજા આવી રહી છે અને રિસ્પોન્સ બહુ જ અદભુત છે, એટલે વી આર એક્સાઇટેડ. હા જ થઈ જાય. એટલે જે દોઢ વર્ષ પહેલા જયારે સ્ક્રિપ્ટ લખી હતી અને એ વખતે જે પહોંચાડ્યું હતું ઓડિયન્સ સુધી કે આ સ્ક્રિપ્ટથી પ્રોડક્શન થઈને જે
ફિલિંગ્સ પહોંચવી જોઈએ એ જ લાગણી આજે દરેક ઓડિયન્સ પાસેથી અમને મળી રહી છે. એટલે એ સીટીએમનું થિયેટર હોય, પીવીઆરનું, થલતેજનું થિયેટર હોય, કે વસ્ત્રાપુરનું થિયેટર હોય, કે મુંબઈનું થિયેટર હોય, કે વાપી વલસાડનું થિયેટર હોય, તો એ જ ફિલિંગ જે મારે પહોંચવાડી તે પહોંચી છે. અને થેન્ક્સ ટુ ધ ટીમ કે જેમની મહેનત પછી, પ્રોડ્યુસરની મહેનત પછી અને આટલી પબ્લિસિટી પછી એ પહોંચી છે અને એ જ અમને મળી રહી છે. એટલે અત્યારે અમે રોજના 12-12, 15-15 થિયેટર કવર કરીએ છીએ અને બધે ઓડિયન્સ એક જ કહે છે કે એકની 4-4 વખત જોવા જેવી, ફેમિલી સાથે જોવા જેવી ફિલ્મ, તો એ જ અમારે પહોંચાડી દીધી. તો આઈ થિંક એક સંતોષનો ઓડકાર. વાહ વાહ ભાઈ વાહ, ખાસ સ્વાગત છે દિલથી ફરી એક વખત શુદ્ધ દેશી સંવાદમાં. તમે પહેલી વખત અમારી સાથે જોડાયા છો અને એક સરસ મજાની મૂવી તમારી, સારા સમાચાર લઈને તમે અત્યારે બેઠા છો. સો વોટ્સ યોર ફીલિંગ ઓન બોથ સાઇડ, આઈ મીન અહીંયા પણ અને મૂવી વિશે? સૌથી પહેલા તો હું જલસોનો, આપનો અને તમારા બધા જેટલા પણ પ્રેક્ષકો અત્યારે અમને નિહાળી રહ્યા છે અને જેટલા પણ વ્યુઅર્સ છે બધાને બહુ જ બધું થેન્ક યુ કહીશ. અને સખત સ્પેશિયલ વસ્તુ એ છે કે રિલીઝ પછી નો આ અમારો પહેલો લાઈવ ઇન્ટરવ્યુ છે અને એવું પણ કહી શકાય કે પહેલો ઇન્ટરવ્યુ છે. એટલે આઈ થિંક આજે જે પણ વાતો થશે એ હજી સુધી અમે ક્યાંય ડિસ્ક્લોઝ જ નથી કરી કે પછીની ફિલિંગ શું છે. સો આઈ એમ વેરી એક્સાઇટેડ, મને બહુ જ મજા આવવાની છે આ ઇન્ટરવ્યુમાં, કારણ કે બહુ જ બધી એવી નવી નવી વાતો છે જે અમે તમારી સાથે શેર કરવા માંગીએ છીએ. બધું સ્ટોરી વિશે, કાસ્ટિંગ વિશે, પ્રોસેસ વિશે જ બોલવું. હવે એક્ચ્યુઅલી અમને ફીડબેક મળ્યા પછીની આ પહેલો ઇન્ટરવ્યુ છે. કરેક્ટ. અને કિંજલને તો કદાચ જોયાનો જ અનુભવ હશે, અમને એવી થોડીક આવડત પણ હાસિલ છે કે ન જોયેલું, જાણેલું, સાંભળેલું અમે બોલાવવા માંગતા હોઈએ છીએ અને બોલાવી લેતા હોઈએ છીએ. પણ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. એક તો તુષારભાઈ, તુષાર વિપુલભાઈ, તમે લોકો પહેલી વખત રતનપુર થોડા સમય પહેલા લઈને આવ્યા. એ મૂવીનો સરસ સબ્જેક્ટ હતો, બહુ જુદા પ્રકારનું મેકિંગ હતું, જુદા પ્રકારની ટ્રીટમેન્ટ હતી. બોક્સ ઓફિસ પર એને એની રીતે એનો બિઝનેસ કર્યો. પણ હવે એકદમ કમર્શિયલ, જે આમ તાલ ઠોકકે જેસે કહેતે હૈ કે આ તો ચાલે ચાલે ને ચાલે જ, તો આ સ્વિચ ઓવરનું કારણ એ જૂની રતનપુરનો અનુભવ છે કે પછી આ સ્ક્રિપ્ટ હતી ને કરવી જ હતી કે પ્લાન હતું કે ના? એટલે આમ લવ ઇઝ બ્લાઇન્ડની જર્ની કે દેશમુખની કે રતનપુરની, તો ક્યારેક એવું થતું હોય ને કે પ્રોડ્યુસર મારી પાસે સ્ક્રિપ્ટ લઈને આવે અને કે તમે આને ડિરેક્ટ કરો અથવા તો આ સ્ટોરી ઉપર લખો. આ સ્ક્રિપ્ટ હું ક્યારનો કરવા માંગતો હતો અને આ સ્ક્રિપ્ટ એવી હતી કે હું આર્ટમેન ફિલ્મ સાથે બેઠો કે મારે આ સ્ક્રિપ્ટ ડાયરેક્ટ કરવી છે આ કાસ્ટ સાથે, આ ટેકનિક સાથે અને આ ટ્રીટમેન્ટ સાથે. તો એ મળ્યું એટલે આ વખતે શોર શોટ હતો કે 6 બોલમાં 6 સિક્સ. સો મહેનત તો દરેક ફિલ્મમાં એટલી જ કરતા હોઈએ છે, પણ બોક્સ ઓફિસ એ કોઈની જાગીર નથી, બરાબર. પણ જ્યારે તમે મનગમતો કોન્સેપ્ટ એઝ અ ડિરેક્ટર કરવા મળે ને, અને મારો નાટકનો આટલો અનુભવ તું સાક્ષી છું કે સ્ક્રિપ્ટ લખાય ત્યારે ખબર હોય કે આના 500 બંધ થઈ જશે, કે આના 200 એ સુપર હિટ થશે. પણ એટલે એ, અને દેર ઇઝ નો ફોર્મ્યુલા ઓફ સક્સેસ. બેસ્ટ છે કે ઓનેસ્ટી સાથે કોન્સેપ્ટ કર્યો, બધાની મહેનત સાથે, અને બધાએ બહુ જ પોતાનું ડેડિકેટેડલી વર્ક કર્યું. એટલે અત્યારે જયારે ફીડબેક મળે છે ત્યારે બધા એમ કહે છે કે બધું જ સરસ છે. કોઈ એવું કહેતું હોય ને કે યાર આની ફોટોગ્રાફી સરસ છે, ત્યારે સમજવાનું કે ડાયરેક્શનમાં ભૂલ છે, કે ડાયરેક્શન સારું છે ત્યારે સમજવાનું કે એક્ટિંગમાં લોચો છે, યાર એક્ટરો બહુ સરસ છે ત્યારે સમજવાનું કે ટોટલ કંઈક લોચો છે. પણ આ ફિલ્મ એવી છે કે ફિલ્મ બહુ સરસ છે. તો એ, અને 1.5 વર્ષની એક રિસર્ચ કહો, મહેનત કહો, કે આ જ લેવલ ઉપર આવવું હતું, આજે આ સંવાદમાં આજ બોલવું હતું. પણ રતનપુર એક જુદો વિષય, સરસ વાત પણ ખરી, એક જરા જુદા પ્રકારનો વિષય અને માવજત સાથે તમે એ, અને બહુ નિષ્ઠાથી બનેલી ફિલ્મ હતી, છતાં કદાચ એને જોઈએ એવો રિસ્પોન્સ ન મળ્યો. દુઃખ થયું હતું? દુઃખ તો થાય, કારણ કે આપણે કે દરેક ફિલ્મને આપણે એ જ રીતે ટ્રીટ કરતા હોય ડિરેક્ટર તરીકે, અમારી પહેલી ફિલ્મ છે તો મારું જેટલું પણ અનુભવ છે, ધારો કે રતનપુરની જ પ્રિસાઇઝલી વાત કરીએ તો મારું જેટલું પણ ઇન્ટરનેશનલ ફિલ્મોનું નો અભ્યાસ હતો, એ ફોટોગ્રાફી હોય, એડિટિંગ હોય, સ્ક્રીન પ્લે હોય, એ બધું જ મેં એમાં નાખી દીધું હતું. ધારો કે તમે જંગલોની ફોટોગ્રાફી જુઓ તો અકીરા કુરોસાવાની જેટલી પણ ફિલ્મો જોઈ હોય, એના ટેકિંગ હોય મૂક્યા હતા. રતનપુરની તમે જુઓ તો એક પણ સીનની એડિટિંગ પેટર્ન બીજા સીનમાં, અરે કેમેરા પેટર્ન તમને બીજા સીનમાં નહીં દેખાય, એટલું વર્ક કર્યું હતું. પણ કહું છું કે ધેર ઇઝ નો ફોર્મ્યુલા ઓફ સક્સેસ, એની તો બધી જ ફિલ્મો હિટ જતી, અને ચાલવી નહીં ચાલવી એ પ્રેક્ષકો ઉપર હોય છે. પણ મારા પક્ષે એટલું હોય છે એઝ અ ડિરેક્ટર રાઇટર કે હું ઓનેસ્ટી સાથે ફિલ્મ બનાવું, સો એ જ પ્રયત્ન કરું છું. તુષાર, સેમ સવાલ તમને પણ,
કારણ કે રતનપુરમાં તો યુ વર લુકિંગ સો પ્રોમિસિંગ અને ઓફકોર્સ યુ ડીડ યોર જોબ વેરી રાઇટ એન્ડ બહુ સરસ હતું, છતાં એ જે મોડો પ્રતિસાદ રહ્યો એનાથી કંઈ સેટબેક કંઈ? એકચ્યુઅલી કેવું છે કે હું દરેક વસ્તુને જે પોઝિટિવ રીતે લઉં કે આમાંથી શું શીખવા જેવું છે, અને હંમેશા માણસ સક્સેસફુલ થાય તો એને કરેલી પાછળની જે ભૂલો હોય કે પાછળના જે વર્ક કર્યા અને એમાંથી જે આગળ વધતો હોય છે. તો આ ફિલ્મો કરીને અમને અલગ અલગ જોનરા અમે એક્સપ્લોર કર્યા, જેમ કે આની પહેલાં મારી આખી કોમેડી જ ફિલ્મ હતી, પહેલી ફિલ્મ હતી એ દેશભક્તિ ઉપરની ફિલ્મ હતી, બીજી હતી આખી રોમેન્ટિક ફિલ્મ હતી, ચોથી આખી સસ્પેન્સ થ્રિલર આવી, અને પાંચમી આખી પ્યોર ફેમિલી ડ્રામા છે. તો પાંચે પાંચ મેં અલગ અલગ ફિલ્મો કરી છે, એટલે એઝ એન એક્ટર મને સંતોષ છે કે મેં અલગ અલગ ફિલ્મો કરીને મને અલગ અલગ કેરેક્ટર એક્સપ્લોર કરવા મળે છે. પણ ડેફિનેટલી બોક્સ ઓફિસ એ મેઇન હોય છે, એટલે એના પછી વિપુલ સરે આ સ્ક્રિપ્ટ અમે પહેલાં જ સંભળાયેલી હતી અને અમારું નક્કી જ હતું કે યસ આ ફિલ્મ કરવી છે હવે, એટલે પછી અમે કેમ શો પર વળ્યા અને ઇટ વોઝ આઈ થિંક રાઈટ ડિસિઝન ફોર અસ. એબ્સોલ્યુટલી, તમારામાંથી જેને કદાચ એ વાતનો અંદાજ નહીં હોય કે વિપુલભાઈનું કદાચ કારકિર્દી વિશે ખબર ના હોય, આ જ સંવાદમાં હું એમના વિશે થોડી વાત તો કરી ચૂક્યો છું, પણ છતાં આજે ઘણા કદાચ નવા જોનારા હશે, અમારી સાથે જોઈ રહ્યા હશે. વિપુલભાઈ એ આજે અર્બન ફિલ્મોનો જે એક નવો આખો દોર છે એના એના પહેલાં પગથિયાના સાક્ષી રહ્યા છે, અથવા તો હું એમ કહું કે પહેલું પગથિયું મૂકવામાં એમની બહુ મોટી ભૂમિકા રહી છે. આ સીડીનું પહેલું પગથિયું, એ પહેલી ઈંટ કદાચ એમના હાથે મુકાઈ છે. લવ ઇઝ બ્લાઇન્ડ, જો તમને આ મૂવી યાદ હોય તો એના દિગ્દર્શક વિપુલભાઈ રહ્યા છે, અને વિપુલભાઈને એના માટે ઘણા બધા ગુજરાત સરકારના અને બીજા અન્ય પુરસ્કારો પણ એ વખતે પ્રાપ્ત થયા છે. સોનાલી કુલકર્ણી અને મનીષ પટેલ, ઇફ એમ સંદીપ પટેલ ઇફ એમ નોટ મિસ્ટેકન, તો એ લોકોની સાથે સરસ મજાના ગીતો હતા જેણે શ્રેયા ઘોષાલ અને શાન અને અદ્ભુત ગીતો, તમને કદાચ એ તમે અત્યારે સર્ચ કરશો લવ ઇઝ બ્લાઇન્ડ કદાચ નેટ ઉપર તો તમને એના ગીતો પણ મળી જશે. એ આખે આખી મૂવી એ દોરમાં વિપુલભાઈએ બનાવી હતી જ્યારે કદાચ આ પ્રકારની અર્બન મૂવીઝનો ગુજરાતીઓમાં ક્રેઝ હજી સુધી આવ્યો નહોતો. વિપુલભાઈ એ દોરના સાક્ષી રહ્યા છે, એટલા માટે એમની આ સફળતા એ એમના ચાહકો એમના મિત્રો માટે તો ખરેખર વિશેષ અને જરા વધારે નજીકની ગણાય. કિંજલ, આના પહેલાં જે મૂવી આવી હું ભૂલ ના કરતો હોઉં તો શોર્ટ સર્કિટ અને પહેલાં અને સાહેબ, યસ, એ બંને મૂવી પણ ખાસી ગાજી પણ જોઈએ એવી વરસી નહીં કદાચ. હવે કેમ છો? તો અને તમારા તમારા બેગેજમાં તો એક સરસ મજાની એવી મૂવી બોલે છે કે જેણે આખે આખી ઇન્ડસ્ટ્રીને જુદી દિશા જુદો વળાંક આપ્યો. મને જરા જણાવો આ વર્ષો કેવા રહ્યા, આ કેમ છો સુધીની સફર કેવી રહી? એક જ શબ્દમાં કહેવાય તો અદ્ભુત, કારણ કે છેલ્લો દિવસ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એક આખી નવી ઓળખ ઊભી થઈ એઝ અ કલાકાર. મેં એવું ક્યારેય વિચાર્યું નહોતું કે કદાચ એક ફિલ્મ અને પહેલી ફિલ્મ એવી સફળતા અપાવશે, પણ એના પછીની જે ચેલેન્જીસ હતી ને એમાં મને બહુ મજા પડી, કારણ કે સફળ થઈ જવું અને ત્યાં એ સ્તર બનાવી રાખવું એ રિયલ ચેલેન્જ હોય છે. તેમ છતાં મેં ઓલવેઝ એ જ વસ્તુને ફોકસ કર્યો હતો કે મારે બને એટલા અલગ અલગ પ્રકારના કેરેક્ટર્સ ભજવવા હતા, એટલે એના પછીની પણ જેટલી પણ ફિલ્મ્સ થઈ હોય, કે છેલ્લો દિવસની અમે હિન્દી રિમેક કરી હતી, એના પછી શું થયું એક ફિલ્મ કરી જ્યારે આખી ટીમ પાછી જોડે આવી, પછી શોર્ટ સર્કિટ એક સાયન્સ ફિક્શન ફિલ્મ હતી, સાહેબની અંદર અગેન દેર વોઝ અ ગ્લિમ્સ ઓફ ધેટ ગ્લેમરસ કેરેક્ટર અગેન. પણ આઈ થિંક કેમ છો મારા માટે છે ને બહુ જ સ્પેશિયલ ફિલ્મ રહી છે. એવું નથી કે આગળની ફિલ્મો સ્પેશિયલ નથી, દરેક ફિલ્મ અમારા માટે તો અમારું બેબી જ હોય છે, અમારું બાળક જ હોય છે. પણ કેમ છો ફિલ્મની અંદર મને એક બહુ જ સરસ વસ્તુ જે પહેલાં જ કોન્વર્ઝેશનમાં ગમી હતી, જ્યારે વિપુલ સરને મારી પહેલી વખત ફોન પર વાત થઈ હતી ત્યારે હું મુંબઈમાં હતી, અને એમણે મને સૌથી પહેલાં એવું કહ્યું હતું કે કિંજલ મારે છે ને આ કેરેક્ટરમાં એક પરફોર્મર જોઈએ છે. એટલે આઈ થિંક મારા માટે એ બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી હતી,
કારણ કે એક આર્ટિસ્ટ તરીકે, કલાકાર તરીકે બહુ જ બધા અલગ 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 શું કહેવાય, ઇમોશન્સ વ્યક્ત કરવા સ્ક્રીન ઉપર, એ કદાચ બહુ બહુ સારી વાત હોય. અને એ તમને એટલે મને આ ફિલ્મની અંદર એવું બહુ જ મોટું પ્લેટફોર્મ મળ્યું, કારણ કે અત્યારે જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા હોય છે, અમે લોકો જ્યાં થિયેટર વિઝિટ કરીએ છીએ, લોકો બધા એવું કહે છે કે એવું બિલીવ જ નથી થતું કે આ છેલ્લો દિવસની નિશા છે અને આ કેન્સોની મોરની છે. એટલે દેટ વોઝ ધ રિયલ ચેલેન્જ. અને આઈ થિંક પ્લેઈંગ અ કાઠિયાવાડી કેરેક્ટર, આખી નવી જ ભાષા, નવો જ લહેકો, આખી એક કોઈકની પત્ની, કોઈકની વહુ, કોઈકની મમ્મી, આવું એક જે કેરેક્ટર છે એ મારા માટે છે ને બહુ કમ્પ્લીટ કેરેક્ટર હતું. અને આઈ થિંક જે પેલી ફેમિલી ડ્રામામાં, કારણ કે બહુ જ બધી સ્ત્રીઓ જે લોકોના લગ્ન થઈ ગયા હોય છે, એ લોકો મને અત્યારે એવા બધા એ બધી જ મારી સાથે એવી વાત કરતા હોય છે કે તમે એક એક પ્રોપર વહુ દેખાવ છો, તમે પ્રોપર અમારી વ્યથા સમજી છે અને એને એને સ્ક્રીન ઉપર બતાડી છે. પણ ઓલ થેન્ક્સ ટુ ધ ડિરેક્ટર, બીકોઝ એ તક આપી અને મેં તો ખાલી એ તકને એને એને પકડી લીધી કે ના આ હું નહીં જવા દઉં. પણ આઈ થિંક એમનું બહુ જ બહુ જ બહુ જ મારે આભાર માનવો છે કે આવું કંઈક મારા કારકિર્દીના જર્નીમાં આવ્યું. આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ દેટ એન્ડ અગ્રી ટુ દેટ, કારણ કે મને ખ્યાલ છે વિપુલભાઈ ફેમિલી ડ્રામા લખવાના તો ઉસ્તાદ છે, માહેર છે. વિપુલભાઈ બહુ સેફ ગેમ પ્લે કરી છે આમાં, કારણ કે આ તમારો એ જ ઓનર છે જે જેમાં હાર્ડલી તમે ફેલ જાઓ, કારણ કે આ એટલી બધી માંજેલી કલમ છે તમારી આ કમ્પ્લીટલી આ વિષય પરત્વે, કે વિપુલભાઈથી કદાચ ઉત્કૃષ્ટ ગુજરાતના પરિઘમાં બીજો કોઈ રાઇટર આ પ્રકારના ડ્રામા લખવા માટે કે આ પ્રકારના વિષયને ન્યાય આપવા માટે ભાગ્યે જ મળે. કદાચ હવે એ એટલે પેલો હુકમનો એક છે કે હવે ઉતર્યા તમે ત્યાં સુધી સર હાથમાં જ નહોતો, આમાં શું ફરતો રહેતો હતો હાથ જે કહેવાય ને દો તીન પાંચ માં બધા સર પાડ્યા પછી આપણામાં આવે, ભલે સર કોઈ બીજાએ પાડ્યો હોય, પણ ઓફકોર્સ એટલે મારે કરવું તું આ જ. પણ કહેવાય છે ને કે ઘણી વખત પ્રોડ્યુસર્સ એમ કહેતા હોય કે તમે આ સ્ક્રિપ્ટ કરો, અથવા તો એટલે લવિશભાઈની વાત નીકળી લખું કે એ ફિલ્મ પણ ઓલમોસ્ટ ફેમિલી ડ્રામા લવ સ્ટોરી હતી, પણ એ કરતા એ કદાચ સમય કરતા વહેલી બની વહેલી બની ઘણી વહેલી. દેશબુકની અંદર પણ ફેમિલી ડ્રામા એટલો જ હતો, યુથની વાત પણ એટલી જ હતી, લવ સ્ટોરી હતી, પણ એ પણ કદાચ સમય કરતા વહેલી બની ગઈ. ઓફકોર્સ રતનપુર, પણ રતનપુર મારે એટલે કરવી હતી કે એની અંદર હું એ કરી શક્યો જે હું પછી બીજા કોઈ ડાયરેક્ટર સાથે ના કરી શકે. એટલે થેન્ક્સ ટુ પ્રોલાઇફ એન્ટરટેનમેન્ટ કે જેમણે આવી ફિલ્મ ગુજરાતીમાં મને કરવા આપી, નહીં તો એ જે મેં કહું ને કે મારું વર્લ્ડ સિનેમાનું નિચોડ કે એ જે હું કરવાનું હોય બીજી ન કરી શક્યો હોત. અને આ વખતે એવું હતું કે આ એક કરવું છે કે જે સબ્જેક્ટ છે, જે મોરલ ઓફ ધ સ્ટોરી છે ને, એ આજ સુધી ન તો ગુજરાતીમાં ન તો હિન્દીમાં આવી છે. એટલે જ્યારે તમે ફિલ્મ જોશો તો તમને ખબર પડશે કે ટ્રેલર જોઈને તમને એવું લાગશે કે અચ્છા એક ફેમિલી ડ્રામા છે, સાસુની કચકચ છે, પણ મોરલ ઓફ ધ સ્ટોરી છેલ્લી અત્યારે સૌથી મોટા નિષેધ જે કોમ્પ્લિમેન્ટ્સ મળે છે ને કે જે મેં કહ્યું ને સંતોષનો ઓડકાર આવે છે કે છેલ્લી 10 મિનિટ છે ને એ ઓડિયન્સ સિગરેટ ખોલી દઉં રડી જાય છે, હલબલી જાય છે કે ઓ માય ગોડ આટલી બધી કોમેડી આ 10 મિનિટ માટે હતી. આ 10 મિનિટ તો ક્યારેય વિચારી જ નહોતી, પણ બને છે તો રોજ અમારી સાથે. તો એ 10 મિનિટ કહેવા માટે આ ફિલ્મ બનાવવી જરૂર હતી. અને બહુ જ સ્ટ્રોંગ મેસેજ છે, કારણ કે એક જિંદગીનું ફેમિલીનું એક એવું પાસું છે જેને બધા ઘણા બધા લોકો નજરઅંદાજ કરી દે છે, તો એ નજરઅંદાજ ના કરે ને એના માટેનું આ એન્ટરટેનમેન્ટ પેકેજ છે. એટલે મારું જે જર્ની છે ને કે કંઈક આપવું મનોરંજનની સાથે એ તો હજુ ચાલુ છે ને ચાલુ જ રહેશે. વાહ વાહ, એટલે વી આર વેરી લુકિંગ ફોરવર્ડ. અનફોર્ચ્યુનેટલી અમારાથી હજી જોવાઈ નથી, પણ અમે જોઈ લઈશું પછી આ ડાયલોગ રિવાઇન્ડ કરીને. તુષાર, વિપુલભાઈ સાથે તો આ વેરી ક્લોઝ એસોસિએશન અને આ ફરી એક વખત તેમની સાથે જ હાથ મેળવ્યા છે. દેશબુકથી તારી કદાચ આ જર્ની શરૂ થઈ ને એના પહેલાં કદાચ નાટકોમાં કે એ રીતે કદાચ તમે જોડાયા. યસ, એટલે દેશબુકથી શરૂ કરેલી વાત અહીંયા સુધી તમે પહોંચ્યા ને આજે આ સંવાદ ફેસબુકથી તમે લાઈવ જોઈ રહ્યા છો. પણ મારે કહેવું છે કે તમને જલસોની મ્યુઝિકની એપ ઉપર પણ આ આખે આખો સંવાદ તમને જોવા મળશે. યુટ્યુબ માટે અમે આનું એક સરસ મજાનું વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છીએ. લગભગ આવતીકાલ સાંજ સુધીના સમયમાં બધું જો ઠીકઠાક રહ્યું અમે કરી શક્યા તો આખે આખો કોન્વર્સેશન તમને યુટ્યુબની અમારી ચેનલ ઉપર પણ જોવા મળી જશે. પણ એ દરમિયાન તું તો ગયોથી લઈને કે અહીં સુધી
ખસી ખસી જર્ની રહી, ઉપર નીચે ખાસું ગ્લેમર પણ મળ્યું ને ખાસા લોકોએ તમારા તરફ જોયું એ ખરા, પણ કદાચ એ સફળતા જેને કહેવાય એ એક મોટી જેના માટે ઓળખાર આવી જાય કે ઓકે ધીસ મૂવી ઇઝ ધીસ, એવું કદાચ ન થયું, હજી સુધી નથી થયું. એ એ જર્નીને અત્યારે કેમ છોની રિલીઝ વખતે કઈ રીતે જુઓ છો? કહેવાય છે ને પેલું કે નસીબ સે જ્યાદા ઓર વક્ત સે પહેલે કભી કિસી કો કુછ નહીં મિલતા. એબ્સોલ્યુટલી. એટલે આઈ વોઝ વેઇટિંગ ફોર દેટ મોમેન્ટ. એવું હશે કે મહેનત મેં પૂરેપૂરી કરી છે અને એ ડે વનથી જ્યારથી કરિયર સ્ટાર્ટ કર્યું ત્યારથી છે અને હજુ છે, અને હું એવું જ બિલીવ કરું છું કે નેવર ગીવ અપ અને કામ કરતા રહો. પેલું કહે છે ને કે પેલું થ્રી ઇડિયટનો એક ડાયલોગ છે કે કાબિલ બનો, સક્સેસ તો જગ માર કે આવી ગયા. વાત છે તો બસ એ જ વાતને લઈને હું આગળ વધતો રહ્યો છું અને આઈ થિંક હવે કેમ છોડી એ દેખાઈ રહ્યું છે. અને એવું ક્યારેય થયું છે કે જે જે કદાચ જે એક બહુ તરત નોંધમાં આવી જાય એવી મૂવીઝ માટે તમને ઓછા કન્સિડર કરવામાં આવ્યા છે કે એનો ક્યારે રંજ રહ્યો છે, એવું ક્યારે મનમાં ઓછું આવ્યું? કે જે સૌથી વધારે નોંધમાં એ ફિલ્મ ફેમિલી ફિલ્મ નથી એના કારણે મેં ના પાડી દી, કેમ કે મને એવું હતું કે મારે પહેલેથી મારે પહેલી ફિલ્મ મારે ફેમિલી ફિલ્મ કરવી છે કે આજે કોઈ પણ ફિલ્મ મારા ફાધર જોડે હું બેસીને ના જોઈ શકું તો એ ફિલ્મો મારે નથી કરવી, મારું પહેલેથી ક્લિયર હતું અને એના કારણે મેં ઘણી બધી સ્ક્રિપ્ટ નથી લીધી. અને યસ ડેફિનેટલી આફ્ટર દેટ એક પોઈન્ટ ઓફ ટાઈમ એવો આવ્યો હતો કે ત્યારે એવું થાય, પણ પછી જાતે જ બીડું ઉપાડવું પડે. એટલે અને મેં આપણું કરિયર તો આ જ છે એક્ટિંગ, એટલે એના કારણે જાતે જ હવે ફિલ્મો કરવાનું શરૂ કર્યું છે અને આગળ બેક ટુ બેક ફિલ્મો લાઇન અપ કરી છે. વી વિશ યુ ઓલ ધ લક તુષાર, અમે તને સૌથી વધારે અને વારંવાર સ્ક્રીન ઉપર જોવા માંગીએ છીએ અને બહુ જ સરસ સરસ વિષયો સાથે. તમારામાંથી જે કદાચ તુષારને આજે જોઈ રહ્યા છે કે મળી રહ્યા છે એમને પણ કહેવું છે, જલસો ઉપર તુષારની નેરેટ કરેલી, તુષાર સાધુની નેરેટ કરેલી કેટલીક વાર્તાઓ સરસ મજાની રેકોર્ડેડ છે વાચિકમના સેક્શનમાં. જો હું ભૂલ ના કરતો હોઉં તો તને કહું. અને એક એક બીજી વાર્તા પણ છે જો રઘુવીર ચૌધરીની કે રઘુવીર ચૌધરી સાહેબની લખેલી. આ વાર્તાઓ તમે પ્લીઝ વાચિકમના સેક્શનમાં જઈને વાંચજો સાંભળજો, એ રીતે તમને ભાષા સાથે થોડી વધારે મજા પડશે. તુષારે બહુ જ સરસ નેરેટ કરી છે અને 26 જાન્યુઆરી નજીક છે, પણ હું તમને લઈ જવા માગું છું 15 ઓગસ્ટ તરફ. સ્વતંત્રતા વિશેની પણ એક સરસ મજાની કવિતામાં તુષારનો અવાજ છે, તમને બહુ મજા પડશે. હું મારી ટીમવાળાને પણ કહીશ કે એ બધી જ સરસ મજાની જે જે કમ્પાઇલેશન્સ છે, જે આલ્બમ્સ છે, જે ઓરિજિનલ્સ છે, એ તાત્કાલિક એપમાં એવી રીતે પોપઅપ કરે કે લોકોને આસાનીથી મળી જાય અને કદાચ એ છે જ તમે જોઈ લેજો. ઓકે, સિનિયર કલાકારોને તમે સરસ રીતે દરેક ફિલ્મમાં, એ હરીશભાઈ હોય કે જૈમિનીબેન હોય કે કોઈ બીજા કલાકારો હોય, મેં એ નોંધ્યું છે કે સિનિયર કલાકારોને જે વેઇટેડ, જે જે મહત્વ, જે માન તમારી ફિલ્મોમાં અને તમારા પાત્રોમાં મળે છે એ કદાચ બીજી ફિલ્મોમાં નથી મળતું. તમે ખાસા એમના એમની સાથે રહીને આ બધા કામો કરો છો. ડુ યુ હેવ ટુ સે એનીથિંગ અબાઉટ ધીસ? તમે જરા જુદી જ રીતે, આપણે આપણે ત્યાં ઘણા બધા એવા કલાકારો છે જે ખાસા ખમતીદર અનુભવી છે, પણ તમારી ફિલ્મો સિવાય ભાગ્ય જ એમને કોઈ એવી જગ્યાએ મેં જોયા છે. તમારું શું કહેવું છે? બસ એક તો એક્ટર ડાયરેક્ટરનો રેપો, અને સિનિયર એક્ટર્સ હોય ધારો કે ફોર એક્ઝામ્પલ જૈમિનીબેન, તો જૈમિનીબેન જોડે મેં ઘણું થિયેટર બી કર્યું, ફિલ્મ પણ કરી. અમારી બીજી ફિલ્મ છે એમની સાથે, નવોદિતોને પણ એટલો જ ચાન્સ આપ્યો છે મેં. એટલે ધારો કે એક વખતે ચલ રે સજન કર લે લગ્નમાં, તો કોમર્શિયલ પણ મેં કરેલું, બહુ સરસ મારા સસરાનો રોલ. તો આ ફિલ્મની અંદર મોઇન કુરેશી, મમતા ભાવસાર, સ્મિત જોશી એવા 3-4 કોલેજ બોય છે, ગર્લ છે, કે જે લોકોને પહેલી વાર ફિલ્મ મળી છે. પણ મારું એક જ હોય છે કે મને સમજે અને મને રિહર્સલ આપે. એટલે ધારો કે કિંજલે મારી સાથે પહેલી ફિલ્મ છે, પણ મેં કહ્યું હતું એને કે ભાઈ મને પરફોર્મર જોઈએ છે, મારે ગ્લેમરસ હિરોઈન નથી જોઈતી, કારણ કે આમાં મારે મોરની માટે જો પરફોર્મર નહીં હોય તો મારી ફિલ્મ આખી પડી જશે. તો કિંજલનું પહેલું છે, અમે બીજી ફિલ્મ પણ કરી ચૂક્યા છે, એડિટ થઈ ગઈ છે, બરાબર. તો એક રેપો થઈ ગયો છે. હવે બીજી ફિલ્મમાં મારે કિંજલને કેવું નથી પડતું, અથવા કિંજલને પણ ખબર હોય કે આ ક્લોઝ લે છે તો કેમ લે છે, તુષાર આખો મને ગળી ગયો હોય, તો એક રેપો હોય છે, એને લીધે કામ કરવાની મજા આવે છે. નવોદિતોને લઉં છું કારણ કે કોરી સ્લેટ લઈને આવતા હોય છે, તો ઘણું. એટલે ધારો કે કિંજલ હોય, કિંજલનું પહેલું કામ હોય, તો એ પણ મારાથી 4 વસ્તુ શીખે, તો હું પણ એની પાસેથી 6 વસ્તુ શીખું. તો આ જર્ની તો ચાલુ છે. નાટકમાં પણ ઘણા કલાકારો અત્યારે સારી ફિલ્મો અને સિરિયલ્સને કરતા હોય છે, પણ
અમુક સિનર્સ એને એટલે હું લેતો હોઉં છું કારણ કે એ કેરેક્ટરને મને ખબર છે કે આમાં ચાન્સ લેવાય એવું નથી. ઘણા સિનિયર એક્ટર્સ મને એવું કમ્પ્લેન કરતા હોય છે કે કેમ આજ કેમ અમે નહીં, ત્યારે હું એવું કહેતો હોઉં છું કે હું આમાં રિસ્ક નથી લેવા માંગતો. અને તમે જુઓ ને તો એ રાજ કપૂરના જમાનાથી ચાલ્યું આવે છે. તમે આજે રોહિત શેટ્ટીની ફિલ્મોમાં તમે જુઓ તો ઘણા ફાઇટ માસ્ટર પણ એકના એક હોય છે, કારણ કે રેપો હોય છે ને, કારણ કે તમે બહુ મોટું રિસ્ક લેતા હોય છે ફિલ્મ બનાવતા. તમારી વાર્તા તો મજબૂત હોવી જોઈએ પણ પાત્રો મજબૂત હોવા જોઈએ. હવે લખાણમાં પાત્રો આવે છે, ધારો કે મોરની નું કેરેક્ટર, તુષાર નું, મયુર મહેતા નું કેરેક્ટર હોય તો મને ખબર હોય તુષારની એબિલિટી એના પ્લસ માઇનસ પોઈન્ટ, પણ મારે મોરનીની શોધ લગભગ 9 હિરોઈન સાથેની સિટિંગ થઈ હતી અને કિંજલ મેં એ રીતે જોયે, પણ મોરની આખું એના માટે બીજું તો એને કન્વિન્સ કરવાની હતી કે 7 વર્ષનો દીકરો અને મમ્મીનો રોલ કરવાનો છે, પ્લસ હિરોઈન પણ લાગવાનું છે, પણ ગીત ગાવાનું છે, ડાન્સ કરવાનો છે, ઝઘડવાનું છે, તો આના માટેની મારી સ્ટ્રગલ વધી જતી હોય છે. અને એક વખત રેપો થઈ જાય પછી હું ચાન્સ ના લઉં એટલો તો સેલ્ફી શું બની શકું. એટલે કિંજલ જે છેલ્લો દિવસથી જે સફર શરૂ થઈ એમાં તો સાડીઓ પહેરીને ખસ્સા લહેરાયા અને આ ને તે ને ગામને ગાડું કર્યું ને ઘેરું કર્યું ને એ પછી ખાસી મૂવીઝમાં એટલે લગભગ એવા સિમિલર તમારા પરફોર્મન્સીસ રહ્યા. હવે તમારી સ્કિલ્સ કે તમારી એબિલિટીઝ એક્ટિંગ વિશેની થોડી વધારે અમે જોઈ શકીએ છીએ. હવે પછીનો શું કાર્યક્રમ છે? વોટ યુ રિયલી એક્સપેક્ટ ફ્રોમ ધી ઇન્ડસ્ટ્રી? તમને શું કહેવું છે એ લોકોને કે મને આ પ્રકારના રોલ્સ ગમે છે આવું કંઈ? ના, મને આઈ થિંક મેં આગળ પણ એક બે ઇન્ટરવ્યુમાં આ વાત કરી છે કે મારા માટે એઝ એન એક્ટર, એઝ અ પરફોર્મર ઓલવેઝ એ અગત્યનું છે કે એક જ્યારે એક એક્ટ્રેસ, જ્યારે એક ફિમેલ એક્ટ્રેસ એક ફિલ્મની અંદર હોય તો એનું કેરેક્ટર જસ્ટિફાઈડ હોવું જોઈએ. બની શકે ક્યારેક વાર્તાની અંદર ગ્લેમરની જરૂર હોય. શોર્ટ સર્કિટની અંદર મેં એક્શન સીન્સ કર્યા હતા જે મેં પહેલાં ક્યારેય નથી કર્યા. શું થયું ની અંદર એક પેલી દીપલી ગર્લ નેક્સ્ટ ડોરનું કેરેક્ટર કર્યું હતું કે જે આમ ગમે ત્યાં ગાર્ડનમાં બેસીને પણ રડતી હોય. પણ અગત્યનું એ છે કે દરેક ફિલ્મની અંદર બધા જ પાત્રો, ખાલી ફિમેલ પાત્રો કે સ્ત્રીઓના પાત્ર નહીં, દરેક કેરેક્ટરનું જસ્ટિફિકેશન મળવું બહુ જરૂરી હોય છે એક કલાકાર માટે. અને આઈ થિંક અત્યાર સુધી આઈ હેવ બીન બ્લેસ્ડ ઇનફ કે મેં પણ એવી સ્ક્રિપ્ટ ચૂઝ કરી છે કે જ્યાં મને મારા અલગ અલગ ચહેરા ઓડિયન્સીસ સુધી પહોંચાડવાનો એક પેલો ઝરિયો મળે. અને આઈ થિંક આ ફિલ્મની અંદર મને મજાની વાત એ હતી કે કદાચ બહુ જ બધી ઓડિયન્સ, જે આપણી પહેલી ઇમેજ હોય એ લોકોના મન પર, એમના દિલો પર આમ એ છવાઈ ગયેલી હોય, એટલે એ ગ્લેમરસ ઇમેજમાંથી પણ એક પરફોર્મરની ઇમેજ ઊભી કરવી એ મારા માટે એક બહુ જ ટાસ્ક હતી. અને આ એવી વસ્તુ હતી કે હું પેલું કહેવાય ને કે આપણે અજગર બનીને બેસવાનું, એક જ જે શિકાર આવે ને એને આમ આપણે, યુ નો, એટલે મેં ખરેખર આ વસ્તુ શીખી અને આ જ વસ્તુ નિભાઈ. અને મને આઈ એમ નોટ એટ ઓલ ડિસઅપોઇન્ટેડ વિથ ધીસ ફિલ્મ, કારણ કે આ કેમ છો, જ્યારે અમે લોકોએ પણ અમે પ્રમોશન ચાલુ કર્યા પછી મેં ફિલ્મ જોઈ અને ઇટ વોઝ વેરી રિલેટેબલ. એટલે બહુ જ બધા લોકો અમને એવું જ કહે છે કે એવું લાગતું જ નથી કે કોઈ સ્ક્રીન ઉપર એક્ટ કરે છે. બહુ જ નેચરલ વાર્તા લાગે છે, બહુ રિયલિસ્ટિક વાર્તા લાગે છે, કોઈ હિરોઇઝમ નથી બધું જે, અને જે પણ નાની નાની ડિરેક્શનની તો તમને મજા બહુ જ આવશે ફિલ્મની અંદર, કે જે નાની 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 મિડલ ક્લાસ ફેમિલીની વાર્તા છે તો ક્યાંય પણ જગ્યાએ કોઈ અતિશયોક્તિ નથી. એટલે એ જે સરળતા હતી ને એ મને બહુ મજા આવી. અને આઈ થિંક આ ફિલ્મની અંદર ઘણા બધા મારા ડાયલોગ્સ એવા છે કે પ્રમોશન્સમાં પણ બધા કહેતા હતા કે મેડમ પેલું કાઠિયાવાડી ડાયલોગ એક વખત બોલો તમે પાછા, એટલે એ કાઠિયાવાડી બનવું, એ ડાયલોગ ફરીથી બોલવા, એટલે હસાવવું રડાવવું, એ બધું જ આની અંદર કરવાની મને બહુ જ મજા આવી. અને આના પછી પણ અમે લોકોએ એક ફિલ્મ જોડે અને એની અંદર પણ અમે લોકો આખી નવી ફ્લેવર લઈને આવ્યા છે. એટલે અગત્યનું એ છે કે ફેમિલી ડ્રામા મારા માટે પણ આ ફિલ્મ એવી હતી કે આ મારો પહેલો ફેમિલી ડ્રામા એવો હતો કે આખા પરિવારની ફિલ્મ હતી. એટલે હું બહુ એક્સાઇટેડ હતી, નર્વસ પણ હતી, ક્યુરિયસ પણ હતી કે આ લોકોને કઈ રીતે ને કેવી રીતે ગમશે. પણ બધો અત્યાર સુધીનો પ્રતિસાદ બહુ મજા પડી રહી છે, બહુ જ મજા પડી રહી છે. અને આવું ને આવું ચાલતું ગયું તો આઈ થિંક મારા જેવા બધા જ
કલાકારો જે પણ છે એ લોકોને ઇન્ડસ્ટ્રીની અંદર, એટલે હવે કેવું થશે કે ગુજરાતી રિજનલ સિનેમામાં અમારે કામ કરવું છે. વાહ. પણ એનાથી આ છેડા ઉપર એક બીજો પ્રશ્ન છે કે વિપુલભાઈ અને તુષારની સફર તો અમદાવાદ વાળા મુંબઈ વાળા અમદાવાદ એવું રહી છે, એટલે એમને તો થોડુંક આગું પાછું થવું પડ્યું છે. પણ અહીંયા ખાસા એસ્ટાબ્લિશ છો, કિંજલ રાજપ્રિયા નામ ખાસું હવે સ્થાપિત છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, તમને ક્યારેય એવું નથી થયું કે ચલો આ જ ક્ષણ છે ઉઠાઈને મિશ્રા પોટલા લઈને મુંબઈ ભેગા થઈએ સરસ મજાની, ત્યાં આગળ નવેસરથી કંઈક નવી સ્ટ્રગલ કરીએ અને કંઈક જુદા પ્રકારનું નામ કરીએ, અથવા તો મેઇન સ્ટ્રીમ ઇન્ડસ્ટ્રી જે કહેવાય છે કમર્શિયલી હિન્દી સિનેમા ત્યાં જઈએ? બહુ જ ઓનેસ્ટલી છે ને, જ્યારે હું કોલેજના ટાઈમમાં થિયેટર કરતી હતી અને મેં મારી જાતને ઓલવેઝ એક કલાકાર તરીકે જ જોઈ છે અને સ્વીકારી છે, અને મારા માટે ક્યારે પણ એ અગત્યનું નતું કે ધારો કે તમે એક ડાન્સર હો, એક પરફોર્મર હો, તો તમે ક્યાં ડાન્સ કરો છો એ અગત્યનું નથી, કેવો ડાન્સ કરો છો એ અગત્યનું છે. તો એઝ એન એક્ટર હું ક્યાં કામ કરું છું એ મારા માટે અગત્યનું નથી, હું કેવું કામ કરું છું એ મારા માટે ઓલવેઝ એક ક્વેશ્ચન રહ્યો હતો. અને મારી ફર્સ્ટ ફિલ્મથી અહીંયા મને ઓલ થેન્ક્સ ટુ ધ ગુજરાતી વન્ડરફુલ ઓડિયન્સીસ કે જે પણ પ્રતિસાદ એમણે આપ્યો, પછી તો કોઈ એટલે મારા માટે તો કંઈ એવું વિચારવાની કોઈ શક્યતા જ નથી કે હું શું કરવા ગુજરાતી છોડું. જ્યારે આપણી નવી પેઢી, એટલે અમને પણ એઝ બિંગ ધ ઇન્ડસ્ટ્રી લગભગ 5 વર્ષ એવા લાગ્યા કે હવે આજનું આજના જે યુવા પેઢી છે આજની, એ હવે પૂછે છે કે કઈ નવી ગુજરાતી ફિલ્મ આવે, ગુજરાતી દર્શકોને ગુજરાતી થિયેટર સુધી સિનેમા સુધી લાવવા વોઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. હવે કામ કરવાની ધીમે ધીમે મજા આવતી જાય છે. આઈ થિંક તમારા બધાનો એ અનુભવ રહ્યો છે કે છેલ્લા 3-4 વર્ષમાં ઇન્ડસ્ટ્રીએ સખત કરવટ બદલી છે, તુષાર તો સાક્ષી રહ્યો છે, અને એવી ફિલ્મો તમે લોકોએ આપી છે કે જેનાથી લોકો એટ્રેક્ટ થાય, પછી દરિયા કિનારે ભલે તું શર્ટ પહેરી અને શર્ટ કાઢીને ઊભો હોય. મુંબઈથી પણ હું મુંબઈ ઘણી હતી, આ મારા છેલ્લા 5 વર્ષમાં હું 2 કે 3 વખત મુંબઈ થોડો ટાઈમ રહીને આવી. પણ એમાં એવું છે કે હવે એ લોકો રેકોગ્નાઈઝ કરે છે કે ગુજરાતી કલાકારો એ લોકો બોલાવે છે. બેન તમને રેકોગ્નાઈઝ ના કરીએ તો ચાલે, કેટરીના કેફ સાથે તમે ઉભા રહી ગયા છો અને અમારે જોવા જ પડ્યા છે. અમારા માટે મૂંઝવણી છે કે અમને જોઈએ કે અમને જોઈએ, એમાં ખરેખર જેને જોવા માટે આ છે એ તો જોવાતું જ નથી. એ કેમ્પેન થયું છે. એનીવેઝ ખૂબ બધા લોકો આપણી સાથે છે અને સરસ રિસ્પોન્સીસ પણ આપી રહ્યા છે. હર્ષિલ પરમાર તમને બધાને વંદન કહી રહ્યા છે. વિક્રમ જોશી, વોલ્યુમ નો સાઉન્ડ, નો સાઉન્ડ, સાઉન્ડ ઇઝ ઓન, લેટ્સ એન્જોય શુદ્ધ દેશી સંવાદ. ધીમે રહીને ઘણી વખત નેટવર્કના ઇશ્યુઝના કારણે પણ સાઉન્ડ ક્યારેક મોડો પહોંચતો હોય છે, બટ ઇટ્સ ઓલ ઓકે નાવ. વિરેશ શેટ્ટી કહે છે કાન્ટ સી ધ ફૂલ ફ્રેમ. હવે બધું બરાબર છે, દેખાય છે, ખાસો સમય થઈ ગયો છે આ વાતને. જો કે કેમ છો, સ્ટારકાસ્ટનું સ્વાગત. ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે, મંત્રા પંડ્યા કહી રહ્યા છે, સુપર્બ મૂવી એન્ડ ટીમ, કોંગ્રેચ્યુલેશન્સ. સો તમને લોકોને વિશ કરી રહ્યા છે. વિરેશ શેટ્ટી કેન, વિરેશભાઈ તમારા ટેકનિકલ બધા જ કારણો સોર્ટ આઉટ થઈ ગયા હશે એવું માનું છું, કારણ કે બીજા કોઈના એવી કમ્પ્લેન્સ નથી. યસ્મિતા જાની કહી રહ્યા છે, જોરદાર છે, જોરદાર છે. સો મૂવી જોરદાર છે કે સાઉન્ડ જોરદાર છે કે ફ્રેમ જોરદાર છે? મૂવી જોરદાર છે. વિનોદ ઠાકોર કહી રહ્યા છે, કેમ છો, નૈષદભાઈની ખાસ લાઈન છે, અભિનંદન ટીમ જલસો, અને કેમ છો ટીમ, વાહ. ભૂપેન્દ્ર પટેલ, વિપુલભાઈ કેમ છો ની વિક્ટરી માટે શુભેચ્છા. અમેરિકામાં તો અમારે બસ આ સાંભળીને જ આનંદ માણવાનો છે. નૈષદ ધન્યવાદ, જલસો આવું લઈને આવો છો અને અમને લાભાન્વિત કરો છો. ઓકે, થેન્ક યુ ભૂપેન્દ્રભાઈ. અમેરિકા રિલીઝ કરવાના છો? અમેરિકા બહુ જલ્દીથી આ મૂવી આવી રહી છે, સો જસ્ટ વેઇટ એન્ડ વોચ. રોબિન રાજપ્રિયા કહી રહ્યા છે, વાહ ભાઈ વાહ, વિપુલભાઈની દરેક વાતો યથા યોગ્ય છે. આ રાજપ્રિય, હા હું કંઈ પણ બોલું એ પહેલા. રોબિનભાઈ સ્વાગત છે આપનું. દેવ સેફાત્રા કહી રહ્યા છે, હાય કેમ છો, હું છું નૈષદ અને તમે સાંભળી રહ્યા છો જલસો, જે નૈષદભાઈની ટેગલાઇન છે. થેન્ક યુ રોબિનભાઈ અગેન. તુષારભાઈનું પર્ફોમન્સ આ ફિલ્મમાં ખૂબ સરસ છે. થેન્ક યુ. ઓકે વિપુલભાઈ, મૂવીની ખાસ વાત શું રહી, શું મજા પડી ખાસ? ઇફ આઈ વોન્ટ જસ્ટ, જરા આમ તો આ બધા આની નીચે વાત સવાલો છે, પણ આ સવાલ પૂછવાનું મજા આવે છે. તુષાર અને તુષાર અને કિંજલના પર્ફોમન્સમાં, તુષાર અને કિંજલના પર્ફોમન્સને કેવી રીતે જુઓ છો દિગ્દર્શક તરીકે? આ બંને જ તમારી પહેલી ચોઈસ હતા? હા,
ના આ હું મળ્યો નહોતા અમે, આ મારું પહેલું કામ હતું, એટલે હવે તો બે ફિલ્મ્સ થઈ ગઈ બેક ટુ બેક. પણ મેં કહ્યું ને કે પાત્રો લખાયા હોય પણ પાત્રોને ભજવનારા જો યોગ્ય ના મળે તો વાત પહોંચે નહીં. અને જે અત્યાર સુધી મારી સ્ટ્રેન્થ થઈ છે કે જેટલા લોકોએ પરફોર્મ કર્યું એ વાર્તા લોકો સુધી પહોંચે જ્યારે તમારા જોડે સફળ કલાકારો હોય, તો કલાકારો એટલે મેં કિંજલ પહેલા મેં કહ્યું હતું કે એ નવમી હિરોઈન હતી જેની સાથે મેં વાત કરી. તો પહેલું તો મેં કન્વિન્સ કરાતા બંનેને, તુષારને પૂછવાનું હોય નહીં બાય ડિફોલ્ટ, તો આખી ટીમે ઇન્કલુડિંગ જયમિલીબેન, હરેશ ડાગિયા કે અમારો ચીકુ, એ બધાને કીધું તમારે મિનિમમ 20 દિવસ વર્કશોપ આપવાની છે ડ્રામાની જેમ, કારણ કે આખી ડ્રામા ફિલ્મ હતી. તમે ફિલ્મ જોશો તો તમને ખબર પડશે કે કિંજલનું પર્ટિક્યુલર કેરેક્ટર હું કહું તો એણે હાર્ડલી 2-4 ડાયલોગ એવા હશે કે જે બેસીને બોલીએ છે, કારણ કે એને હાઉસવાઈફ છે તો એ દૂધ કાઢતા કંઈક બોલે, રસોઈ પીરસતા કંઈક બોલે કે રસોઈ બનાવતી વખતે કંઈક બોલે, સાસુ સાથે ઝઘડતા, એટલે એ ક્યારે બેઠી નહીં. તો આના માટે કમ્પલસરી રિહર્સલ હતા. અને ત્યારે જ અત્યારે જે પણ કોમ્પ્લિમેન્ટ્સ મળી રહ્યા છે એમને, કે જે પણ એને કોઈ એવું નથી કહેતું કે તમે પેલી ફિલ્મવાળા જેવા દેખાવ છો, આખું અલગ કેરેક્ટર એટલે બન્યું છે. તુષારને પણ મારો એક IPSમાંથી મયુર મહેતામાં કે થોડો પેટું હોય, પ્લમ્પી હોય, ઈકરાનો બાપ હોય, જે ઘણા બધા સંજોગોમાંથી આ બંને ક્યારેય નથી નીકળ્યા, કારણ કે આપણે પરિણીત લોકો છીએ બરાબર. તો એ લોકો માટે એવું કે પરિણીતા હોય પણ જાનમાં તો ગયા હોય એવો ઘાટ હતો. એની અંદરથી મારે બહાર આમ લાવવાના હતા. પણ એ લોકોને કારણ કે કેરેક્ટર એટલા ગમ્યા હતા, વાર્તા એટલી ગમી હતી ને, તે લોકોએ ડેડિકેટેડલી કામ કર્યું છે. એટલે સેટ ઉપર અમને ક્યાંય પેલો બોજ નહોતો લાગતો કે શૂટિંગ કરીએ છીએ કે કાલ પેલો સીન કર, કારણ કે સીન પ્રિપેર્ડ હતા. અમારો DOP શ્રી, તો એણે પણ એની રીતે મુવમેન્ટ ને બધું અમારું સેટ હતું. તો મને સાચું કોઈ જોર નથી પડ્યું. અત્યારે મને કોઈ પૂછે ને કે આ ફિલ્મ કરતા તમને સૌથી વધારે આનંદ કયો આવ્યો, તો એમ નથી કહેતો કે પેલી કોમેડી થઈ હતી કે અથવા તો પેલો વરસાદ પડ્યો હતો, કારણ કે બધું તો ચાલતું હોય. પણ મેઇન વસ્તુ જયારે મેં લખેલું 1.5 વર્ષ પહેલા, પણ આ લોકો જયારે પરફોર્મ કરતા જોતો ને, એટલે ઘણી મુમેન્ટ્સ ફિલ્મની અંદર એવી છે કે આ લોકો આખી ગોળમેજી પરિષદ, જયારે પપ્પા મમ્મી સાસુ સસરા બેન બને એવી આવ્યા હોય અને એને ઓવરલેપિંગ થતું હોય બધું, એક એવા 2-3 સીન છે કે જયારે એ લોકો પરફોર્મ કરતા ને ત્યારે મને ખરેખર હરખના આંસુ આવી જતા કે જે મેં લખ્યું હતું, કન્સીવ કરવું હતું ને, એનાથી પણ આ લોકો એક પ્લસ. આપણા સરનું એક વિઝન હતું કે મારે એ રીતે પરફોર્મ કરાવવું છે કે તમે એક્ટ જ ના કરતા, એકદમ ઘરમાં હિડન કેમેરો મૂકી દીધો હોય અને તમે એક્ટ કરતા, અને એ જ કોમેન્ટ્સ આવી રહી છે. એટલે સંદીપભાઈ આપણા વિઝન ડિરેક્ટર, એમણે પણ એ જ કહ્યું કે ઘરમાં કોઈ કેમેરો મૂકી દીધો હોય ને અને ફિલ્મ જોતા હોય, એટલે ડ્રામાની સેન્સમાં કહેતો કે ફોર્થ વોલ આપણે તોડી નાખતા હોઈએ. તો એ વસ્તુ આ લોકોએ કરી છે બિઝનેસ સાથે, કે જે લોકો એ વિશે વિચાર્યું પણ નથી એવી પરિસ્થિતિની અંદર લોકોએ પરફોર્મ કર્યું. તો મારા માટે હું એમ કહેવાય કે મેં જે વિચાર્યું તેનાથી પ્લસ પ્લસ આ લોકોએ આપ્યું છે. ઓકે, સો ઓન ધેટ નોટ, ચાલ પ્લસ માઇનસ પોઈન્ટ્સની ગણતરીઓ કરીએ અને શરૂ કરીએ છીએ અમારો બહુ લોકપ્રિય આ રેપિડ ફાયર રાઉન્ડ, જેમાં અમે કમ્પ્લીટલી પેલા કોફીવાળા ભાઈથી જ ઇન્સ્પાયર્ડ છીએ. પણ જરાય ના, તમારે કાચ બેસવાનું છે, પણ અમે જરાય કંઈ ગિફ્ટ એમ્પર વેમ્પર જેવું આપતા નથી. આ કોફી પીવડાય એટલી જ, પણ આ વાતમાં ઇન્સ્પાયર થવું પડે. અરે ના ના, આરામ છે ભાઈ, એવું નહીં અપીડ પીડ દેખાડો. ના ના, કોફી આપવા જેટલા તો જોઈએ. ઓકે, ચલો ઓન ધેટ નોટ, એક સરસ મજાનો સવાલ જવાબનો રાઉન્ડ શરૂ કરીએ છીએ. અને ઓફકોર્સ કોનાથી શરૂ કરી શકાય, એ વ્યક્તિ જેની સાથે આ વાત કરવા માટે અમે વર્ષો સુધી રાહ જોઈ છે, કિંજલ રાજપ્રિય. આપણે એમની સાથે લેટ્સ બિગિન ધીસ. ઓકે, આમાંથી કઈ ફિલ્મના પ્રોડ્યુસરને હવે પછી ક્યારેય કેમ છો પૂછવાની ઈચ્છા નથી? એ શોર્ટ સર્કિટ, બી સાહેબ, અને સી હું જે રિલીઝ નથી થયો. આઈ થિંક હું, કારણ કે બીકોઝ એ રિલીઝ નથી થઈ અને એમને હવે કેમ છો પૂછવાની ઈચ્છા નથી, એમને એવું કહેવાની ઈચ્છા છે કે કંઈક કરો. ના, હજી રિલીઝ નથી થઈ. તો એમને હું અત્યારે કદાચ પણ ફોન કરીશ અને એ મારા, મને પણ ખબર છે કે એમની બધી હાર્ડશિપ્સ કઈ રહી છે, પણ એમને હું ફોન કરીને કેમ છો તો નહીં પૂછું, પણ એવું પૂછીશ કે શું થયું. સરસ, બહુ સરસ. ઓકે, ઓન સ્ક્રીન કયા પ્રકારનો સીન કરવો તમારા માટે સૌથી વધુ અઘરો છે? રોમેન્સ કરવો.
મસ્તીખોર હોય કે ટેક પહેલા એટલી હસા હસી થતી હોય અને ત્યાં તમારે શરમાવાનું હોય એટલે આંખમાંથી આંસુ નીકળતા હોય એટલું હસું આવતું હોય અને એના પછી થેન્ક યુ એવું કહેવાનું હોય એટલે ખરેખર બહુ અઘરું પડે અને એના કરતા સહેલું કેવું હોય કે જ્યારે તમે તમારો કોઈ ઇમોશનલ સીન હોય તો કદાચ તમે થોડાક ઝોનમાં હો કે ઓકે ઓકે આવી જશે પણ આઈ થિંક રોમેન્સ થોડુંક અઘરું હોય કારણ કે એ કેમેસ્ટ્રી એક્ટર્સ એવી હોય ને ઇવન અમારી ફિલ્મની અંદર કેમ છોમાં પણ એટલે દેર વોઝ સો મચ એવી કેવી બધી ઘટના હતી કે આમ એવું થતું હતું કે સારું ઓકે સો એ છેડાનો બીજો સવાલ છે રોમેન્સ કરવાની સૌથી વધારે મજા આમાંથી કોની સાથે આવી મલ્હાર તુષાર કે ધ્વનિ આઈ થિંક મલ્હાર સાથે અમારું કારણ કે અમે ઘણી બધી ફિલ્મો જોડે કરી છે એટલે અમારા લોકોનો એક બહુ અલગ ટાઈપનો બોન્ડ છે અને આઈ થિંક દરેક એક્ટર સાથે બેની કેમેસ્ટ્રી છે ને બહુ અલગ અલગ હોય છે બટ વિથ તુષાર ઇટ વોઝ ઇઝી બીકોઝ અમને ખબર હતી કે ચીકુ ઓલરેડી છે કોણ તમને ડિનર ડેટ પર લઈ જાય તો તમે ના જ જાઓ એ મિત્ર ગઢવી બી હેમંત દવે સી મલ્હાર ઠાકર ડી યોર ચોઈસ સૌથી પહેલા તો મને લાગતું જ નથી કે કોઈ પણ એવું હોય કે જે તમને ડિનર ડેટ માટે પૂછે અને કોઈ પણ એવું હોય કે જે ડિનર ડેટ માટે હા પાડે કારણ કે બહુ જ ઓનેસ્ટલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હું જેટલા લોકોને પણ ઓળખું છું જેટલા લોકો પણ મારા મિત્ર છે અમે લોકો બધા જ એવા એવા પેલા બ્રો કોડ્સમાં આવી ગયા છે ને કે હવે કોઈ કદાચ પણ ડિનર ડેટ પૂછે ને તો હસવું આવે છે જમવા જવું જ હોય તો પછી જો અને દરેક તમે જેટલા પણ નામ લીધા ને એ બધા જોડે અમે લોકો હું તો ઘણી બધી વખત અમે લોકો બધા ફરવા જતા હોઈએ કે મળતા હોઈએ તો દરેકનો ટેસ્ટ અલગ છે અને હું તો ભયંકર ખાવાની શોખીન છું એટલે હું તો ઉપરથી ડિનર ડેટ જેવું તો કશું હોય નહીં પણ હું એવું કહું કે જમવા તો આપણે જવું જ જોઈએ ખરેખર એટલે એ તો પેટ ભરાઈ જાય તો મજા જ અલગ છે ઓકે તમે આમાંથી કોણ છો હાર્ડકોર પાર્ટી એનિમલ બી ઘરકુકડી સી ઘૂમેંગે ફિરેંગે નાચેંગે ગાયંગે એશ કરેંગે ઓર કે બે આન્સર આપવા છે મારે કોક વખત ઘૂમેંગે ફિરેંગે નાચેંગે ગાયંગે આશ કરેંગે ઓર ક્યા કારણ કે મને જિંદગીનો દરેક પળ એના એના મેક્સિમમ જેટલું હું જીવી શકું ને એટલી જીવવાની મને આદત રહી છે હું ઓલવેઝ મારી લાઈફ એવી રીતે જીવી છું પણ કોક વખત ઘર કુકડી કારણ કે ક્યારેક મને એવું થાય કે મારે કોઈને નથી મળવું મારે ખાલી એકલા બેસીને વાંચવું છે કે એકલા બેસીને સંગીત સાંભળવું છે કે કંઈક જોવું છે એટલે યસ આવું એ પેલું મારા મારા બહુ બધા ફ્રેન્ડ્સ મને દુગ્ગલ કહે છે દુગ્ગલ સાહેબ કહે છે કે આ દુગ્ગલ સાહેબ કોણ સે મૂડ મેં હૈ એટલે હું એટલે હું થોડીક એવી રહી છું એટલે યસ ઓકે આમાંથી કયો રોલ તમે વધારે સારો કર્યો હોત એ મંજરી હેલ્લારો બી ડોક્ટર કેતકી ચાલ જીવી લઈએ સી સુપ્રિયા રેવા ડી યોર ચોઈસ મને એવું તો નથી ખબર કે મેં કયો રોલ સારો કર્યો હોય પણ કારણ કે જેટલા પણ તમે કેરેક્ટર્સ કીધા ને જેટલા પણ પાત્રોના નામ લીધા એ બધા જ મારા પણ મારા પોતાના પર્સનલ ફેવરેટ્સ છે મને એ લોકોનું કામ ઓન સ્ક્રીન બહુ જ ગમ્યું છે અને હું ઓલવેઝ ઇન્સ્પાયર થતી હોઉં છું એ લોકોના કામને જોઈને પણ મને ઘણા બધા એકચ્યુઅલી ચાલ જીવી લઈએ વાળું જે કેરેક્ટર હતું એ એકદમ કેર ફ્રી હતું એટલે એ કેરેક્ટર કરવાની પણ મને એટલી જ મજા પડી હોત જેટલું મને મંજરીનું કેરેક્ટર કરવાની મજા પડી હોત કારણ કે એમાં યાર ગુજરાતી હોઈએ ને ગરબા ગાવાનો જો આપણને ઓન સ્ક્રીન મોકો મળે તો કોને ન ગમે એટલે આઈ થિંક એવું નથી કે કોઈનાથી મેં બેટર કર્યું હોત પણ જે કોઈ પણ ફિલ્મ
કદાચ પણ મારા સુધી આવી હોત તો મને મજા પડી હોત, મને એટલી ખબર છે. કદાચ આમાંથી આમાંથી અથવા તો હું સવાલ બદલી કાઢ્યો, આમાંથી કઈ ફિલ્મ કદાચ તમને એમ થયું હોત કે તમને ઓફર થઈ હોત તો મજા પડે? એવી છે ને, કદાચ હેલારો પણ છે, લવની ભવાઈ પણ છે, એટલા માટે કારણ કે હજી સુધી મેં ક્યારે પણ, તમે આમ જોવા જાઓ તો મેં ક્યારે પણ રોમેન્ટિક ફિલ્મ નથી જોઈ જે સોલો રોમેન્સ હોય, બે જણની એક લવ સ્ટોરી હોય. હા, તો મેં ક્યારે લવ સ્ટોરી પણ નથી કરી, એટલે હજી તો મારા આઈ થિંક કરિયરની ખાલી હજી તો શરૂઆત જ થઈ છે. એટલે એવી બહુ જ બધી ફિલ્મો છે, એવી બહુ જ બધી વાર્તાઓ છે જે મારે કરવી છે. અને પણ હા, હું એવું કોઈને નહીં કહું કે આ મેં કર્યું હોત તો બેટર હોત, કારણ કે મને એ લોકોના કામથી હું આઈ વોઝ નોટ, એવું નહોતું કે હું ડિસઅપોઇન્ટ થઈ હતી, એ લોકોએ બધાએ મને બહુ મજા જ કરાવી. કમ્પ્લીટલી, ચલો અગ્રી. You are also considered as the style icon. તમારા મતે ઇન્ડસ્ટ્રીમાં કઈ એક્ટરને કે કઈ એક્ટ્રેસને સ્ટાઇલ કન્સલ્ટન્ટની ખરેખર જરૂર છે? એમાં કેવું છે કે મારો નાનપણથી એક રોલ છે, કારણ કે હું છે ને સ્પોર્ટ્સમાં અને બધે જ બહુ જ આગળ હતી, એટલે પણ મને કેવું થાય કે હું છે ને સ્ત્રીઓ સાથે થોડુંક ઓછું ઊંચું, હું બને ત્યાં સુધી કોઈ ટીકા ના કરું, કોઈ વાત ના કરું, કારણ કે છોકરાઓને થોડુંક એવું હોય કે કીધું તો કીધું, હા યાર સોરી યાર થઈ ગયો, ના પાડ્યું ના મળ્યું કઈ પહેરવાનું, ઈઝી રહે. અને છોકરીઓનું થોડુંક એમને ખોટું લાગી જાય કે એવું કંઈ પણ થાય, હવે મને નથી લાગતું, એટલે હું એવું, મને ખબર નથી કે કદાચ પણ લાગી જાય તો કરવું શું એના પછી. એટલે આઈ થિંક અત્યાર સુધી તો જેટલી પણ, છતાં એક વ્યક્તિને તમારે કંઈક ચિંતવું હોય તો હું તમને વધારે જુદું કહું છું, એ છે ને બધા એપિસોડ જોઈને જાય છે, એટલે એને એમ છે કે ના આ તો જવાબ હું નહીં જ આપું એમ. ઓકે, એઝ એન એક્ટર તુષારની એક વીકનેસ કઈ છે? તુષાર ને જ્યારે પણ મારો સપોર્ટ, હવે એમાં કેવું થાય કે જ્યારે પણ એ બહુ સજ્જન અને સાધુ માણસ છે, અને એમ તો અટકે સાધુ, એવો માણસ છે. પણ હવે એમાં થાય કેવું કે જ્યારે એક્ટિંગ કરવાની હોય ત્યારે તમારે, ધારો કે દારૂડિયાની એક્ટિંગ કરવાની હોય, હવે બિચારાનું નસીબ કહો કે શું કહો કે દર પિક્ચરમાં આ સીન તો આવે છે, એટલે આઈ થિંક કે હવે એમાં એને એને ખબર જ ના હોય, એટલે એ મને એમ કે આપણે એની સામે જોયું ત્યારે તમને એવી ફિલિંગ આવે કે એને બિચારાને ખબર જ કેવું ફીલ થાય, તો સૌથી વધારે મહેનત એ સીનમાં કરી શર્મા લખી જ નાખે. મેં કોઈ દિવસ દારૂ પીધો નથી, અને હું પ્રેક્ટિસ કરતો હતો, મને એક જણે આઈને એમ કીધું કે દારૂ પીવે ને એટલે માણસ થોડું ટોટલાય અને થોડું આમ રાખે, અને આખો સીન આ રીતે કર્યો, ચિઠ્ઠીના ચાકર જેવું જ કરે એવા. આ વખત જે મેં ફૂલ ઓબ્ઝર્વેશન કર્યું, આ વખત 85 સ્ટડી કર્યા, મેં કોણ કઈ રીતે કરે, પછી વિપુલ શર્મા મેં કીધું સર હવે તમે જ બતાવો. પણ આ વખત લકીલી એવું છે કે લોકો એવું કીધું કે તું દારૂ પીતા હે ઇતની મસ્ત એક્ટિંગ કી હે. ચલો આજ તુષાર માટે 70 સીન ફિલ્મ ના અલગ હોય, ઇઝ ઇક્વલ ટુ 1 લિકર સીન, 70 નો ભાર ના હોય એટલો લિકર સીન નો ભાર. હું તો કહું છું તું આ માધ્યમથી પ્રોડ્યુસર ને જણાવી દે કે મને કાસ્ટ કરવો હોય તો એક જ ચાર જ છે, આ સીન નહીં ઉમેરવાનો. મારા ખાતે અહીંયા તો એ શરત છે, પણ એ કોઈ લક્ષ્ય તમે આવો લખો છો. તું તો ગયો ફિલ્મ જોઈને આમ આઈ વોઝ એક્સાઇટેડ, કેમ કે હી ઇઝ ધ ફર્સ્ટ વન કે જે મને રિવ્યૂ આપે, ગમે ઓરિજિનલ રિવ્યૂ આપે. અને આઈ મેં પૂછ્યું સર બધું સારું હતું, દારૂવાળો સીન ખરાબ હતો. ઓકે કિંજલ, વિપુલભાઈની એક વીકનેસ કઈ? બોલી ના
એ વીકનેસ ના કહેવાય, પણ કોક વખત એવું થાય કે હવે અમારું જે આખી આખી કાસ્ટ અને ક્રુ બધા હતા ને, એ બધાનું એવું ફેમિલી જેવું બોન્ડ થઈ ગયું હતું ને, કે જયમિની મેમ હોય કે ડાગો સર હોય કે તુષાર હોય, અમે બધા ઓલરેડી એવું જ ફીલ કરતા હતા કે પરિવાર જ છે, રાઈટ? એટલે એ હવે થાય કેવું કે પરિવારમાં વાતો કેટલી બધી નીકળે, એટલે અમે લોકો બધા જ વાતો કરવા વચ્ચે કદાચ ક્યારેક ઉભા રહીએ ને તો અમે બધા જ ભૂલી જઈએ. પણ અમે લોકો બધા જયારે વાતો કરીએ ને તો અમે બહુ જ વાતો કરીએ, પણ યાર એની બહુ જ મજા પડે, કારણ કે આમ એવું થાય કે યાર ચલો આમ સરસ ચા નો બ્રેક થઈ ગયો, ચલો હવે આપણે એ વાતે તો હું પણ અગ્રી કરું છું, કારણ કે અમે પણ 10 યર્સ બેક અમે પણ જયારે શૂટિંગ કરતા હતા વિપુલભાઈ જોડે, ત્યારે અમને એમ થાય કે વિપુલભાઈ તો નહીં જ કે આપણે વાતો કરી થોડા ગામ કપાટા મારી લઈએ, પછી ટેક વેક તો થાય છે, પછી વિપુલભાઈ આંખ કાઢે કે હવે કરીએ આપણે શૂટિંગ માટે ભેગા. એક વસ્તુ બહુ વિપુલભાઈ ને એક વાત જે તમે અત્યારે કહેવા માંગશો, કહી શકો જે તમે કહેવા માંગતા હતા શૂટિંગ થી? દિલથી બહુ જ બધો આભાર મને મોરની માટે કન્સિડર કરવા બદલ, અને મને આટલો બધો મોટો અને વાઇડ સ્કોપ આપવા માટે કે જ્યાં હું પરફોર્મ કરવાની બહુ જ બધી જગ્યા હતી આ ફિલ્મમાં. વાહ, એટલે મેં ખોટો પ્રોમિસ નહોતો માંગ્યું ને નહોતો આપ્યું. યસ યસ, જે કીધું તું એ જ કરું. ઓકે ચલો, હવે આ સવાલનો જવાબ તો બહુ પ્રામાણિક હું ઈચ્છીશ. અકોર્ડિંગ ટુ યુ, હુ ઇઝ ધ મોસ્ટ સ્ટાઇલિશ ગાય ઓફ ધી ઇન્ડસ્ટ્રી? બહુ ઓનેસ્ટલી કહું ને તો ખરેખર બધા એક્ટર્સે બહુ જ મહેનત કરવાની જરૂર છે, કારણ કે તમે બધા એટલા ડાયા ડીસન્ટ સરસ છો ને કે આમ એવું થાય કે હવે સ્ટાઈલ હવે છોડો. પણ મને જીગરાનું ડ્રેસિંગ બહુ ગમે છે, આઈ થિંક એ પેલું એકદમ એક કંઈક નવું ઉટપટાંગ કરીને આવે છે, સો યો જીગર યો રોક. પણ ક્યારેક તો સીધો જીમથી ટ્રેકમાં પણ આવી જાય છે. તમારી એક વાત જે તમારે તમારી પર્સનાલિટી માંથી કાઢી નાખવી છે, ખબર નહીં, પણ હું એટલે મારે કાઢી નાખવી જોઈએ એવું ઘણી વખત મને થતું હોય, કારણ કે હું બહુ ઓપન ફ્રેન્ક અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છું, એટલે મને એવું ના થાય કે અહીંયા યુનો અહીંયા મારે આવું કહેવાની જરૂર નથી. પણ આઈ થિંક એ મારા માટે સારી પણ વસ્તુ છે ને ખરાબ, હું બહુ મને બહુ લાગણીશીલ હું બહુ લાગણીશીલ છું, એટલે મને રડવું પણ બહુ જલ્દી આવી જાય, હસવું પણ જલ્દી આવી જાય, ગુસ્સો પણ જલ્દી આવી જાય, અને હું સોરી પણ બહુ જલ્દી કહી દઉં. પણ આઈ થિંક હવે આ તો સ્વભાવ છે, એટલે આને તો ચેન્જ કરવામાં મજા નથી. પણ મજાની વસ્તુ એવી છે કે મને એ વસ્તુ એટલા માટે નડે છે કે જ્યારે ફિલ્મ પતી જાય અને બધાને બાય કહેવાનું આવે ને ત્યારે મને ખરેખર બહુ દુઃખ થાય. આ આ ફિલ્મમાં પણ દરેક ફિલ્મમાં આઈ થિંક લાસ્ટ ડે હોય ને એ દિવસે આમ આમ પેલું ખરેખર સેડ હોય આમ કે આ, એટલે બધાને થાય, કારણ કે એવું થઈ જાય તમે 30 દિવસ 40 દિવસ એક જ પરિવાર સાથે સવારથી રાત રહેતા હો, એટલે જ્યારે તમે છૂટા પડવાનું આવે ને તો 2 દિવસ ના ગમે, ત્યારે હું પેલી ઘર કુકડી થઈ જાઉં, એટલે આઈ થિંક એ એ ચેન્જ તો નથી કરવી મારે, પણ કદાચ આ મારી એવી પર્સનાલિટી છે. ઓકે છેલ્લા બે સવાલ. યસ, અત્યાર સુધી કરેલી ફિલ્મોમાંથી એક ફિલ્મ જે તમને એમ થાય છે કે મેં ના કરી હોત તો સારું હતું? એવી એકચ્યુઅલી એક પણ નથી. અગર હું જે મારી ફિલ્મ હતી એ રિલીઝ નથી પણ થઈ ને તો પણ મને એવું થાય છે કે મારે એ ફિલ્મ નથી કરવા જેવી એવું નહોતું, કારણ કે દરેક ફિલ્મે મને કંઈક ને કંઈક શીખવાડ્યું છે. ઓકે, અને કેમ છો માં જો તમે ન હોત તો તમારી જગ્યાએ કોણ હોત? કોઈ નહીં. ઓકે, ઓન ધેટ ગ્રેટ નોટ, ઓનેસ્ટ નોટ, ગિવ કિંજલ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. પહેલી વખત આવ્યા છે અને મજા પડી છે. થેન્ક યુ કિંજલ, થેન્ક યુ ફોર સચ ઓનેસ્ટ આન્સર્સ. ઓકે તુષારભાઈ, આપણે ચાલુ કરીએ વિથ યુ. આમાંથી કઈ ફિલ્મના પ્રોડ્યુસરને હવે પછી
ધ સેમ સવાલ. કઈ ફિલ્મના પ્રોડ્યુસરને હવે પછી ક્યારેય કેમ છો પૂછવાની ઈચ્છા નથી? એક, તું તો ગયો. બી, રોમિયો એન્ડ રાધિકા. સી, રતનપુર. આઈ થિંક બધાને થેન્ક યુ કહેવાની ઈચ્છા, કેમ કે એ લોકો ફિલ્મ આપી છે. આ લોકો બધા બહુ બહુ ઘસે આવવા. તમારી લાઈફની એક વ્યક્તિ જે તમને કેમ છે પૂછે, તો તમે એને પોતાની લાઈફની બધી વાત કહી દો. તારો રાઉન્ડ જલ્દી પતી જશે. ટાઈમ મશીન મળી જાય તો તમે કોને પ્રપોઝ કરશો? સોસાયટીની ગમતી છોકરી, કોલેજની હાર્ટ થ્રોબ બેબ, કે બેસ્ટીની બેસ્ટ ફ્રેન્ડ? તને તો બહુ મસ્ત સવાલ છે. પણ આવું આવું કશું કઈ કરે ખરું બધું કેમ છો, દરેક લોકો રિલેટ થવાનો રીઝન જ છે. ઓકે, તુષાર એક્ટર ના હોત તો એને કઈ જગ્યાએ કાંદા કાઢ્યા હોત? કાંદા કાઢ્યા હોત આઈ થિંક ટીચર હોત, કેમ કે ફેમિલી ટ્રેડિશન આખી એવી છે કે મારી ફેમિલીમાં મોસ્ટલી બધા લોકો ટીચર છે. મારા ફાધર પોલીસ ઓફિસર હતા, જે રિટાયર્ડ થયા હમણાં. મારો ભાઈ પોતે ટીચર છે અત્યારે. મારા દાદા, મારા પપ્પાના કાકા, મારા કાકા, મારા મોટા પપ્પા, મારા ફુવા બધા ટીચર છે. ઓ માય ગોડ. એટલે હું, અને મને પણ પ્રેશર આવ્યું હતું કે બારમા પછી પીટીસી કર, મેં ના કર્યું. થર્ડ યર પછી કે તું બીએડ કર, મેં ના કર્યું. અને અત્યારે એક્ટર બન્યો છું. હું સમજુ છું, આખી તારીખ પર તો શાળા ખોલવાનો ભાવ ખરેખર. મેં હું થર્ડ યર માં હતો ત્યારે મેં થોડા ટ્યુશન પણ કર્યું. હું સમજુ છું, કાકી તમે આ ઓબ્ઝર્વ કરજો, તમારે ત્યાંથી પણ કોઈક ને કોઈક આવું ગતકડું નીકળશે. કે આખી પીટીસી વાળી જનરેશન છે જેમને એમ લાગે કે પીટીસી જીવનમાં કર્યું, પછી જીવનમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. અને બધા એ કરી 78% હતા બારમામાં. તો મને મારા જીજાજી હતા ને, એમણે એવું કીધું કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, તને ફ્રીમાં એડમિશન મળી. એ વખત લોકો 3-3 લાખ ભરીને જતા. તો મેં કીધું ના, મારે કોલેજ કરવી, મને કરવા દો. એઝ એન એક્ટર, કિંજલની એક વીકનેસ કઈ? આઈ થિંક કોફી એને ના આપીએ ને તો એ મૂડમાં નથી રહેતી. ઓલવેઝ કોફી. થેન્ક ગોડ અમે પહેલા જ આપી દીધી. એના એ આવે ને અને જાય ને ત્યાં સુધી એના હાથમાં એનો કોફી મગતો હોય. ધેટ કોફી લવર યુ આર? યસ, બહુ જ. અને એ પણ બ્લેક કોફી. અને મને પીવડાવી ફ્લોર ઉપર. મને પણ પીવડાવી. શું મેટાબોલિઝમ એ નવું શોધી લાવી હતી. તમે ધીમે 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 તમે એડિક્ટ થઈ જાવ. વચ્ચે અમારે ત્યાંથી એવો એક દોર નીકળ્યો હતો એટલે મને ખ્યાલ. ઓકે, અકોર્ડિંગ ટુ યુ ઇન્ડસ્ટ્રીમાંથી કોને ગ્રુમિંગની તાતી જરૂર છે? તારા સિવાય બીજા કોઈને તો આઈ થિંક ઓલ આર ડુઈંગ ગુડ. અને જેમ કિંજલે કીધું, બટ મને કોઈ લાગતું નથી. આઈ થિંક ફર્સ્ટ તો મારાથી શરૂઆત થવી જોઈએ. ઓકે, તો તારામાં શું ઉમેરીશું સૌથી પહેલું? એટલે હું ધીરે ધીરે હું ટ્રાય કરું છું કે થોડા સ્ટાઇલિશ બનું. આઈ એમ વેરી સિમ્પલ પર્સન. એવું એવું નહીં, પણ મને છે ને એટલે આમ મને એવો કોઈ આમ અમુક લોકોને કેવું હોય શોખ હોય કે બસ નવા કપડાં પહેરવા, કે સ્ટાઇલિશ કપડાં પહેરવા, કે પંકી. મને ખબર નહીં, એવો કોઈ શોખ જ નથી. મને આમ એક્ટિંગનો જ શોખ છે ખાલી. પણ એક્ટર બનો પછી તમારે બધું ફોલો કરવું પડે. પણ એ ખરેખર મેં આટલો સાદો અને આટલો સીધો કોઈ પણ કો એક્ટર નથી જોયો, અને કોઈ પણ છોકરો પણ નથી જોયો. એટલે જેટલી પણ છોકરીઓ અત્યારે જોઈ રહી છે કે આ ઇન્ટરવ્યૂ જોવાની છે, પેલું જે આઈડિયલ પેલો જે મેરેજ મટીરિયલ છોકરો હોય ને, એ તુષાર. થેન્ક યુ. સિંગલ એન્ડ ઇઝ રેડી ટુ મિંગલ. અને એની પ્રોફાઇલ બીજે ક્યાંય તમને જોવા સમજવા નહીં મળે, એટલે અત્યારે કિંજલ જે કહે છે એની પર ધ્યાન આપો. ઓકે, તમે રિજેક્ટ કરેલી એક ફિલ્મ જે જોયા પછી યુ ફેલ્ટ કે આ ફિલ્મ મારે કરવા જેવી હતી? છેલ્લો દિવસ મેં રિજેક્ટ કરી હતી એટલા માટે કે ફર્સ્ટ જે સ્ક્રિપ્ટ મેં સાંભળીને એમાં થોડું ડબલ મિનિંગ મને લાગ્યું હતું. પણ આફ્ટર જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ને ત્યારે એ બધું નીકળી ગયું હતું. અને કેડી ભાઈએ આઈ થિંક એ સમજી વિચારીને આખી સ્ક્રિપ્ટ ચેન્જ કરી નાખી હતી. એટલે એમાં 2-3 વસ્તુ જેવી હતી કે જે મને એવું લાગ્યું કે મારા ફાધર જોડે બેસીને હું ના જોઈ શકું. પણ
એ બધી વસ્તુઓ નીકળી ગઈ એના પછી. એ કયો રોલ ઓફર થયો હતો છેલ્લો દિવસનો? આઈ થિંક વિકી. વિકીનો રોલ જ ઓફર થયો. વાહ. મારી એક શોર્ટ ફિલ્મ હતી દેસી જીનિયસ હેક્સ જોબ ઇન્ટરવ્યુ, અને એ જોઈ હતી કેડી ભાઈએ. અને એના પછી મને વૈશાલભાઈએ મને એટલું પ્રેશર કરી દીધું કે તું પ્લીઝ આ કરી નાખ. પણ મેં ખાલી એક જ વસ્તુ કીધી, આઈ એમ રેડી ટુ ડુ ધીસ, પણ મને ખાલી જ આ એક બે શબ્દોમાં લોચો લાગે છે. અને પછી એ લોકોએ કાઢી જ નાખ્યા. અને પછી મને કહી દીધું, હવે મને એવું થાય છે કે મેં મને કહેવું તો જોઈએ ને કે આ બી વસ્તુ નથી, કાઢી નાખ્યું છે, હવે તો મને લો. ઓકે. વિપુલભાઈને જે એક વાત તું શૂટિંગ દરમિયાન કહેવા માંગતો હતો પણ હજી સુધી કહી નથી, અત્યારે કહેવા માંગે તો? મેં બધું કહી દઉં. અમે આઈ થિંક એકબીજાને બહુ સારી રીતે જાણીએ છીએ, અને આઈ થિંક રોજ એક વાર ફોન પર વાત થતી હશે. અમે જો મળતા નહીં હોઈએ તો કામથી રિગાર્ડિંગ, કાં તો બે ત્રણ દિવસ મળ્યા ના હોય તો અમે ફોન પર વાત થઈ જતી, એટલે બધું આઈ થિંક એમ હોય. ઓકે. વિપુલભાઈ, એક સ્ટ્રેન્થ અને એક વીકનેસ. સ્ટ્રેન્થ ડિરેક્શન, સુપર ડિરેક્શન, સુપર રાઇટર. વીકનેસ એ છે ને, કોઈને બોલતા નથી કે એ મનમાં મનમાં જ રાખે, કહી દેવું જોઈએ. અગ્રી. યાદ આવે છે ને 11 વર્ષ પહેલાના આપણા સંવાદ? ગુરુજી અત્યાર સુધીનો વર્સ્ટ ડિરેક્ટોરિયલ એક્સપિરિયન્સ? એવો તો કોઈ નથી, આઈ એન્જોયડ વિથ એવરી ડિરેક્ટર. અને મોસ્ટલી તો વિપુલ સર થોડું ડિરેક્શનમાં કામ કર્યું છે, એટલે બધું એટલે મારી સામે. ચાર ફિલ્મો સિવાય સિરિયલ્સ, ડોક્યુમેન્ટરીઝ બી કરી છે, એટલે કદાચ અનુભવ આવ્યો. ઓકે. કેમ છો માં તુષાર ન હોત તો કોણ હોત? એમાં કોઈ નહીં, નો અધર ઓપ્શન. તો પણ એ તારો તારો આ કેરેક્ટર? એવું મેં કોઈ દિવસ નથી વિચાર્યું આઈ થિંક. એટલે આ ફર્સ્ટ ટાઈમ તમે આવું કીધું ત્યારે મને વિચાર આવ્યો. વિપુલ સરને આઈ થિંક પૂછવું જોઈએ તમારે કોણ હોત. આમ તો લખ્યો તો ત્યારથી જે દિમાગમાં હતો, એટલે મેં પણ નથી વિચાર્યું ઓનેસ્ટલી. કદાચ એને ના પાડી હોત તો હું કોઈએ નથી વિચાર્યું તો અમારે આટલો લોડ લેવાની જરૂર નથી. કે મોર ઇમ્પોર્ટન્ટ વોઝ કે કયા એક્ટર્સ, એટલે ફોર એક્ટર્સ ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ જોબ ટુ અગ્રી ટુ ધીસ કેરેક્ટર. કારણ કે અમને લોકોને એવી ખબર હતી કે એક 6 કે 7 વર્ષના બાબાના મમ્મી પપ્પા બનવાનું છે, પણ એવા દેખાવાનું છે. એટલે અમારી અપીલ ઉપર અમે બહુ કામ કર્યું હતું કે બીકોઝ જ્યારે તમે જેવું ફિલ્મમાં જે પણ છે એમાંનું કંઈ જ નથી એક્સપિરિયન્સ્ડ લોકો છે. થિયેટર વિઝિટમાં જઈએ કે તમે તો ફિલ્મમાં ઓળખાતા, રિયલમાં બહુ સારા લાગો. 10 કિલો વેઇટ વધારા રહ્યું તો મારા ડિરેક્ટર. જો આ સવાલ તને પૂછું તો તુષાર ન હોત તો તું કોને જુએ છે તારા ઓપોઝિટ? કોણ હોય કરી શક્યું હોત આ કેરેક્ટર ઇફ નોટ તુષાર? કારણ કે એવું એકચ્યુઅલી એણે કીધું ને કે અત્યાર સુધી એવો સવાલ સૂજ્યો જ નહોતો. કારણ કે અમે બંને એકબીજાને આ રોલ માટે ફિટ કરવાના પ્રયત્નોમાં એટલા બધા વ્યસ્ત હતા કે હવે ખાલી એવો આનંદ થાય છે કે અમે જે પ્રયત્નો કર્યા છે એ હવે પછી મને એમ થયું કે હવે જુદી જુદી રીતે નથી પૂછવું, એ લોકો વિચાર્યું જ નથી તો અમારે આટલો બધો લોડ લેવાની જરૂર નથી. ઓકે વિપુલભાઈ, ચાલો તમારી જોડે સ્પેશિયલ હશે ને કંઈક. અત્યાર સુધી 2010 પછી આવેલી ગુજરાતી ફિલ્મોમાં સૌથી સારો સ્ક્રીન પ્લે તમને કયો લાગ્યો છે? ચરમન જીતવાજી. ચરમન જીતવાજી પર્સનલ ફેવરિટ? પર્સનલ એટલા માટે કારણ કે એક જ લોકેશન ઉપર વાર્તા કહીને ઓડિયન્સને પકડી રાખવું, તેમાં સૌથી સબળ પાસું હોવું જોઈએ સ્ક્રીન પ્લે, અને એમાં હતું, અને એટલે જાણે આટલું બધું સક્સેસ અચીવ કર્યું. ઓકે. આમાંથી કઈ ફિલ્મ વધારે સારી બની શકી હોત અકોર્ડિંગ ટુ યુ? સાહેબ, ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર, નટ સમ્રાટ, કે મોન્ટુની બિટ્ટુ, ઓર યોર ચોઇસ? દેશમુખ યોર ચોઇસમાં મારી જ ફિલ્મ, કારણ કે અમુક બજેટ કન્સ્ટન્ટના કારણે અમુક વસ્તુ હું નહોતો કરી શક્યો. એ ફિલ્મ બન્યા પછી મને એવું લાગ્યું, પણ એ જો થઈ હોત તો કદાચ એ ફિલ્મ આખી અલગ બની હોત. ઓકે. આમાંથી કયા મેકર્સમાં પોટેન્શિયલ તમને ખૂબ લાગે છે?
એ અભિન્ન મંથન ચાસણી, બી અનીશ શાહ ધુનકી, સી વિશાલ વડાવાલા રઘુસિંહજી. રઘુસિંહજી વિશાલ વડાવાલા. હેવ સીન ધેટ મૂવી? મૂવી નથી જોઈ શકું કારણ કે આ બધી ભાગવરમાં હતો, પણ ટ્રેલર વોઝ વેરી અપીલિંગ. એટલે પેલા બંને પણ સરસ છે, બધા સરસ છે, અને એ લોકો ઓલરેડી પ્રૂવન પણ છે, ભૂતકાળ માનીસ હોય કે બધાએ ભૂતકાળમાં ઘણું કામ કર્યું છે, પણ એની પહેલી જ ફિલ્મ આવો ડેરિંગ જોઈએ આ સબ્જેક્ટ કરવા માટે. અને ટ્રેલર તમે જો એને હિન્દી ડબ કર્યું હતું તો લાગે જ નહીં કે ગુજરાતી મૂવી છે. કરેક્ટ કરેક્ટ, ઓનેસ્ટ રૂપિંગ. એ ખાલી પડ્યો અને એ રોલ મળી ગયો, અને પછી એણે બહુ જ સરસ બધા ખાસા એવા એપિસોડ્સ કર્યા પારસી બોલી શીખીને. પણ પછી એને એવું થયું ને કે મારે હવે આરજે જ બનવું છે. આરજે બનવાનું ભૂત ભૂત તો ના કહેવાય, એ એનું એમ્બિશન હતી. અને અનફોર્ચ્યુનેટલી એક વખત એવું થયું કે જીગર ગુંદેલા અને નહીં સાથે બંને બંને સાથે અપ્લાય કર્યું હતું અને જીગરનું થઈ ગયું હતું. અને ભાઈ સાહેબ થોડા ડિપ્રેસ થઈ ગયા હતા અને મેં કહ્યું હતું કે તું એક દિવસ બનીશ. અને પછી એણે મારો એક પ્રોમિસ રાખજે કે તું જયારે કોઈ ચેનલનો હેડ બને ત્યારે તારે મારું ઇન્ટરવ્યુ કરવાનો ડિરેક્ટર તરીકે. અને એ પ્રોમિસ એણે નિભાવ્યું છે. રાઈટ, એન્સાયક્લોપીડિયામાં કંઈ ડિલીટ ના ના, કમ્પ્લીટલી એઝ ઇટ ઇઝ. This is interesting. કોણે એક્ટિંગ શીખવાની છે કે કક્કાથી શરૂઆત કરવી જોઈએ ઇન્ડસ્ટ્રી? મારા બધા પ્રશ્નો આવા હતા. નિર્મલ પટેલ. મિત્રો, જે પણ અમે જોઈ રહ્યા છો, અને બહુ કોઈ મજાક નથી, આ બહુ સાચી અને મને એટલો જ પ્રેમ છે એના માટે. અને એટલે જ હું કહું છું, જેમ તુષારે કીધું ને કે તુષારને તું તો ગયો પછી બધા કોમ્પ્લિમેન્ટ્સ આપતા હતા, અને મેં એ વખતે જ કહ્યું હતું કેટલી ખરાબ એક્ટિંગ કરી તે, કારણ કે હું એનો વેલવિશર હતો. બરાબર, અને એનો પણ એટલો જ વેલવિશર છું. અને હમણાં અમે સેકન્ડ મૂવી કરીને એની અંદર એ માત્ર 3 બેટરી ખાઈ ગયો, એટલે એને એટલા બધા રિટેક્સ આપ્યા કે 3 વખત કેમેરાની બેટરી ઉતરી ગઈ. એટલે એને પણ હું એને લઈ જઈશ, સ્ટેનિસ્લાવસ્કીની મેથડ એક્ટિંગમાં લઈ જઈશ. ક્યારે અમુક લોકો એને એટલીસ્ટ સ્ટેનિસ્લાવસ્કી સુધી લઈ જશે. હા, એને 10મું પાસ કરાવીશ ગ્રેજ્યુએશન પછી. એના આમાં કેવું, અમુક લોકો સ્ટ્રગલ કરીને એક્ટર બને અને અમુક લોકો નસીબથી એક્ટર બને. નસીબથી એક્ટર બને, એના એક્ટિંગમાં કોઈ દિવસ રસ જ નથી પડતો, એક્ટર બને છે. અને ઘણા લોકો બિચારા એક્ટર બનવા માંગતા, એમને રોલ નથી મળતા. ના, એટલે અમે શું પ્રોડ્યુસરનું વિચારતા ને તો પ્રોડક્શન મેનેજર હોય, આસિસ્ટન્ટ, એ બધા જોડે એક્ટિંગ કરાવી લઈએ. એટલે ધવલ પંડ્યા તમે ઓળખતા, એને એક્ટિંગ પણ નહીં કરેલા બધી. પ્રોડક્શન મેનેજર તો બનાવ્યો છે પણ એક્ટિંગ પણ કરાવી લેવું. ઓકે, ટીમની કઈ વ્યક્તિની પરફોર્મન્સ તેની એક્સપેક્ટેશન્સ જેટલી સારી નથી થઈ? તુષાર, કિંજલ, ચેતન દૈયા, જય પંડ્યા. ફિલ્મ જોયા પછી અત્યારે એવું લાગે છે, ઓનેસ્ટલી કહું, કારણ કે જો સૌથી મને જો એઝ અ ડિરેક્ટર સેટિસ્ફેક્શન સાથેનું જો રિસ્પોન્સ મળ્યો ને તો એ છે કે જે ઘણા લોકોએ રિવ્યૂમાં પણ લખ્યું છે કે આ ફિલ્મનું સબળ પાછું છે સૌથી સારું કાસ્ટિંગ. અને આ 4 એક્ટર, કારણ કે કિંજલે આપણી ફિલ્મ કરી એની જોઈ હોય અને વર્કશોપ કરેલા હતા. રહી વાત તુષાર, જય પંડ્યા અને ચેતન, તો એ લોકોની તો જર્નીનો હું સાક્ષી રહ્યો છું. બરાબર, તો મેં એમને એ જ જગ્યાએ કાસ્ટ કરાવી જ્યાં 100% ફિટ હતા. અને અત્યારે જય જ્યાં પણ જાય છે ને તો એને પાલટી ફિલ્મમાં એનો ડાયલોગ છે એ રીતે કરે છે. અને ચેતનની તમે આમાં નોન વર્બલ મૂવમેન્ટ્સ છે ફિલ્મની અંદર કે જે તમને વધર ડાયલોગે હસાવી જાય છે, તો હું આમાંથી કંઈ સંતોષ કોઈના માટે નથી. મેં કહું ને, એને ઓનેસ્ટલી કહું છું કે આ બધાએ બહુ જ પ્લસ આપ્યું છે. એટલે મારી એક્સપેક્ટેશન હતી એનાથી પ્લસ આપ્યું છે. તમારા સમકાલીન મેકર્સ ઓર ડિરેક્ટર્સમાંથી કોણ એવું છે જેને જોઈએ તેવો ચાન્સ નથી મળ્યો એવું તમને લાગે છે? હિન્દી કરવી છે જો ચાન્સ નથી મળતો, બધાને મળતો હોય છે ચાન્સ, અને કોઈ ફરિયાદ એવી નથી. પણ હજુ આવી જ ફિલ્મ હું કરીશ તો હવે કદાચ મારી ફરિયાદ મારી સાથેની, કારણ કે હું સાક્ષી છું મારી ટ્રાવેલિંગનો ટ્રાવેલનો પણ, તો કેમ છોથી એ શરૂઆત થઈ ગઈ છે. બટ આઈ થિંક અમે જે હમણાં બીજી ફિલ્મ શૂટ કરીને એ અમને હિન્દી માટે જ ઓફર થઈ છે. અને બહુ લીડ મોટા એક્ટર સાથે ઓફર થઈ, પણ એમણે એવું વિચાર્યું કે મારે પહેલાં ગુજરાતીમાં કરીને પછી હું હિન્દીમાં કરીશ. જેમ લવિશ દાઇન વખતે પણ અમને ઘણા લોકો એવું કહેતા હતા કે વેન યુ હેવ સોનાલી કુલકર્ણી, સુધા ચંદ્રન, સો એન્ડ સો એન્ડ સો, તો તમે ગુજરાતીમાં કેમ બનાવો છો? અમે કીધું હતું કે ના, મારે આરપાર મારે ગુજરાતીમાં જ બનાવી છે. આ જે નેક્સ્ટ પ્રોજેક્ટ છે એ પણ ઓલરેડી મારે કોન્ટ્રાક્ટ થવાનો બાકી હતો, અને એ જ્યારે ફિલ્મ રિલીઝ કરીશ ત્યારે હું એ એક્ટર્સના નામ સાથે હું બોલી શકીશ.
અત્યારે નહીં બોલી શકું, પણ એ ઓપોર્ચ્યુનિટી પણ મળી હતી. પણ જયારે કેમ છો વાળા જે આર્ટમેન ફોર્મ થયું, ત્યારે મને થયું કે હવે મારે જે બતાવવું છે હું જ બતાવીશ થ્રુ ગુજરાતી ભાષા. ઓકે, કિંજલની એક સ્ટ્રેન્થ અને એક વીકનેસ. સ્ટ્રેન્થ પહેલી એટલે કહું કે એનું ગ્રાસ્પિંગ પાવર બહુ જ સારો છે એ થોડામાં, કારણ કે અનુભવ તો છે. પણ અમારો રિહર્સલ થયો, રેપો થઈ ગયો, અને કહેવાય ને એક ઇંચ કહું ને એ બે ફૂટ સમજી લે. વીકનેસ તો એક જ છે કે કિંજલ હોય, કારણ કે એના ઇશ્યુઝ છે ને, પેલી વાર્તાઓ પતે નહી એટલે એને બાજુ વાળા પણ એટલા બધા ક્યુરિયસ હોય, વોટ નેક્સ્ટ વોટ નેક્સ્ટ, કેટલા કઢાય છે બરાબર. અને એનું બીજું એ કહેવાય છે કે ક્યારેક છે ડાયટિંગના નામે કશું પોતે ના મંગાવે. સપોઝ આપણે અત્યારે ચાર જણ ઓર્ડર કરીએ તો ક્લબ સેન્ડવીચ, પીઝા, સમોસા, નહીં મારે કઈ નહીં, મારે કઈ બરાબર છે. પછી તમે સપોઝ વોશરૂમમાં ગયા, તમે ફોન ઉપર અથવા વાતોમાં, ત્યારે બધી પ્લેટમાંથી એક એક પીસ ઓછો, મૂળ ઓછું ખબર, બરાબર, એટલે આપણને લોસ થાય. એટલે એના લીધે જે બીજાને એકચ્યુઅલી વધારે ખાવું હોય એને બી ઓછું ખાવું, એટલે એ એક બીજો માઇનસ પોઈન્ટ છે ડાયટના નામે. ખરો સંયોગ છે અમારી ટીમમાં આવા એક બે જણ છે. ઓકે, આ છેલ્લો સવાલ છે. આમાંથી કઈ ફિલ્મ તમે ડિરેક્ટ કરી હોત તો તમને એવું લાગે છે કે વધુ સારી બની શકી હોત? સાહેબ, ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર, નટ સમ્રાટ, મોન્ટુની બિટ્ટ. આમાંથી મેં એક જ જોઈ છે અનફોર્ચ્યુનેટલી, ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ધ ઓર્ડર. અને એ તો મેં લખેલી અને ધ્વનિએ ડિરેક્ટ કરેલી, અને મારું ને ધ્વનિનો ઓલરેડી ચાર ફિલ્મ્સનો એવું બોન્ડિંગ છે, એટલે ક્યાંય મને એવું નથી લાગ્યું, કારણ કે દરેક સીન મને પૂછીને કરતો હોય, નોટ ઇન ધ ટર્મ્સ ઓફ ડાયરેક્શન ઓર ટ્રીટમેન્ટ, પણ અમે એક નક્કી કરેલી હોય છે પેટર્ન, એ જ પ્રમાણે એ ડિરેક્ટ કરતો હોય છે. બાકીની ફિલ્મ વિશે હું બોલું તો અનફેર થશે, કારણ કે મેં જોઈ નથી અને ઓનેસ્ટલી નથી જોઈ કમ્પ્લીટલી. ચાલો, આ વાત ઉપર ખૂબ બધી જોરદાર તાળીઓ વિપુલભાઈની આ પ્રામાણિકતા માટે. આ નિખાલસ થોડાક રિસ્પોન્સીસ છે જે વાંચવા ગમે એવા સરસ મજાના છે. આશીષ અધ્યારુ કહી રહ્યા છે એક ઓર સારી ગુજરાતી ફિલ્મ. દિગ્વિજય સોલંકી કહી રહ્યા છે હાય કેમ છો મજામાં. લલ્લી લતીફજી વોરા કહી રહ્યા છે નાઇસ, શ્યોર વી વિલ ગો ટુ વોચ, બેસ્ટ લક. હિરેન પટેલ, બેસ્ટ મૂવી, મસ્ટ વોચ. મલ્હાર ઠાકર વિથ અસ એન્ડ સેઈંગ ઓલ ધ બેસ્ટ કેમ છો ટીમ, ઓલ ધ બેસ્ટ છે બધાને. અને વધુમાં લખી રહ્યા છે સોરી હું ના આવી શક્યો, હું બહુ ટ્રાવેલિંગમાં ભરાયો હતો, પણ કિંજલ, તુષાર અને સર વિપુલભાઈ ગુડ લક. મલ્હાર, તું જલ્દી જલ્દી આ સોફા પર પાછો આવે ને અમે તને પણ થોડા અડવિતરા સવાલો કરીએ એવી આશા સાથે. પરમાર કિરણ કહી રહ્યા છે જોરદાર સ્ટોરી, ખરેખર દરેક કપલ જોવા જવું જોઈએ. મેં તો હજી મેરેજ નથી કર્યા તો બી જોયું. ગુડ યાર, એક મેરિડ મેનની દિલની વાત છે. ઓકે, એન્ડ સમ અધર રિસ્પોન્સીસ. બિગ રાઉન્ડ ઓફ અપ્લોડ્સ ફોર ઓલ ધ થ્રી. જતા જતા કંઈ કહેવું છે? બસ, અમારી ફિલ્મ આવી ગઈ છે. અમારી ટેગલાઈન છે દરેક પરિણિત પુરુષની આત્મકથા, એટલે મેં કહે છે પરિણિતે તો ખાસ જોવી જોઈએ, કુંવારાએ અચૂક જોવા જેવી, અને નક્ષિક ફેમિલી ડ્રામા છે. તમે એન્ટરટેનમેન્ટના દરેક ખૂણે ખૂણેથી તમારી એક્સપેક્ટેશન પૂરી થાય ને એટલું મનોરંજન મળશે. અને એક મોરલ ઓફ ધ સ્ટોરીનો અમારો જે પોઈન્ટ છે, જે વાર્તાનો બિંદુ હોય છે, એ બહુ જ સરસ પોઈન્ટ લઈને તમે ઘરે જશો, એટલી અમારી ટીમ વતીની ખાતરી છે. So please go and watch કેમ છો. Great. ફિલ્મ અત્યારે રિલીઝ થઈ ચૂકી છે, થિયેટરમાં મસ્ત ચાલી રહી છે, તો તમે ફટાફટ આખી ફેમિલી સાથે જોવા જાઓ, કેમ કે
એટલા મસ્ત રિવ્યુ આવે છે, દરેક લોકો એવું કહે છે, એકલા જોવા જાય છે તો એ લોકો ફરીથી એમની આખી ફેમિલીને લઈને આવવું પડે છે બતાવવા માટે કે આ ફિલ્મ જોવો તમે આખી ફેમિલી સાથે, તો એના કારણે આખી ફેમિલી સાથે ફિલ્મ જોવા જાઓ. એન્ડ થેન્ક્સ ટુ જલસો ટીમ, મારી રતનપુરમાં પણ અમે શુદ્ધ દેશી સંવાદ કર્યો હતો, સો થેન્ક યુ નિષદ સર, અને મારી જર્નીમાં હંમેશા સપોર્ટ આપતા હોય છે, તો થેન્ક્સ ટુ જલસો ટીમ. બહુ જ મસ્ત પોઝિટિવ એનર્જી હોય છે અહીંયા આવીને, એટલે એવી મજા આવે, સોલિડ એનર્જી તમારી. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. એકવાર જોરદાર તાળી મારા તરફથી. યસ કિંજ, સૌથી પહેલા તો હું જલસો ટીમને બહુ જ બધું થેન્ક યુ કે મને આજે અહીંયા બોલાવી, કોફી બહુ જ સરસ થઈ રહી, થેન્ક યુ, અને બહુ જ મજા કરી. અને હું આ પ્રોગ્રામ ઘણી બધી વખત ફેસબુકના લાઈક, જે બધા ઘણી વખત સરસ સરસ સંગીતકારો આવતા હતા એ બધા પણ ફોલો કરતી હોઉં છું, અને મને બહુ જ ગમ્યું કે આજે હું અહીંયા આવી શકી, સો થેન્ક યુ સો મચ. જેટલા પણ વ્યુઅર્સ છે એ બધાને હું ખાલી એટલું કહીશ કે કેમ છો, ફિલ્મ જોઈ આવો, અને તમે સાચે સાચે દિલથી ઓકે છો, તમે મજામાં છીએ, એટલે એવી આશા સાથે કે તમે આ ફિલ્મ જોશો અને અમને જણાવજો કે તમને ફિલ્મ કેવી લાગી. થેન્ક યુ સો મચ બધા વ્યુઅર્સને ગુજરાતી ફિલ્મ્સ જોવા માટે અને એને આટલી પ્રોત્સાહિત કરવા માટે, થેન્ક યુ. વાહ, અને આ બધી વાતો દરમિયાન અમારી, અમે જ્યાંથી આ સંવાદ તમને બ્રોડકાસ્ટ કરી રહ્યા છે એની સામે એક સરસ મજાનો પાર્ટી પ્લોટ છે અને કોઈકના પરણવાના ફટાકડા ફૂટી ચૂક્યા છે અને અમે સાંભળ્યા છે જોરદાર એક એક ઓર વર્ગ ઘોડે ચડી ચૂક્યો છે, જેટલા ચડી ચૂક્યા છે, જે ચડવાના છે, જે આ વેડિંગ સિઝનમાં એકદમ ફૂલ ટુ ફટાક તૈયાર થઈને તૈયાર છે જાનૈયા બનવાને, વર ઉગલાવવા અને એમને આવકારવા માટે, એ બધાને ખાસ કહેવું છે કેમ છો. આ સરસ મજાની એક મૂવી તમારા નજીકના સિનેમાઘરોમાં ચાલી રહી છે, જજો જોવા, બહુ મજા પડશે. અને બાકી ઘરે પાછા આવો તો જે જલસો પડે એ જલસોને વહેંચજો. જલસો એ મ્યુઝિક એપ્લિકેશન છે, ફાસ્ટ ગુજરાતી મ્યુઝિક એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેજો અને તમારો પ્રતિભાવ અમને મોકલતા રહેજો. બસ આજની આ સરસ મજાની સાંજે અત્યારે આટલું જ, ફરી કોઈક સરસ મજાના કલાકારોને નવી ફિલ્મ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી કરતા રહો જલસો. અત્યારે બાય બાય, આવજો.